સાલું ટાઇટલ જ એવું છે કે ઉપરથી જઈએ બધું હવે ચેપ્ટર તો ઉપરથી જાય પછી સીધી વાત છે પણ કાંઈ વાત નહીં આપણે એવું મસ્ત રીતે હળવે હળવે અને એકદમ હળવાશથી મસ્ત રીતે ભણી લઈશું એટલે કંઈક પ્રોબ્લેમ જ આવે નહીં કે આમાં શું એવી વસ્તુ છે કે જે આપણને સમજાય નહીં એવી કોઈ વસ્તુ આવી જ ના જોઈએ બધી જ વસ્તુ સમજાવી છીએ જો સૌથી પહેલાં લો ટાઈટલ શું છે મૂળભૂત હક મૂળભૂત હક એટલે શું પાયાના હક તમે જે દેશમાં જન્મો માણસ તરીકે જન્મો માણસ તરીકે સીધી વાત છે આપણે ભારત દેશની અંદર માણસ તરીકે જન્મીએ તો ભારત દેશના કોન્સ્ટિટ્યુશન એટલે કે આ ફોટો નથી કે તો ફોટો પાછળની જે વસ્તુ છે આપણું બંધારણ છે એ બંધારણ આપણને જેટલા હક એટલે કે જેટલા અધિકાર આપે કે ભાઈ તમે ભણી શકો તમને ખાવાનો પ્રોબ્લેમ ના થાય તમને હોસ્પિટલનો પ્રોબ્લેમ ના થાય તમને તમારી સાથે કોઈ જાતના ભેદભાવ ના થાય આ વગેરે બધા અધિકાર છે કે તમે ભારત દેશની અંદર જન્મો છો તો જેટલા લોકો ભારત દેશની અંદર જન્મા છે એ બધાને જેટલા અધિકારો મળે છે જે કંઈ પણ કામ આ તે અન્ય કરવાના એટલા બધા જ અધિકાર તમને સીધા જન્મતાની સાથે મળી જાય આ ચેનલમાં આટલી બધી લાઈક કરો નીચે કોમેન્ટ કરજો બધા સાથે શેર ફી કરજો બેલમાં ટીંડીન વગાડી દેજો ભલે રેશન કાર્ડની અંદર કે આધાર કાર્ડની અંદર નામ પછી આવે ડ્રાઇવિંગ લાયસન્સની અંદર નામ પછી આવે પણ બધા જ હક અધિકાર તમને મળી જાય હવે હક એટલે કે અધિકાર મળી જાય એટલે મૂળભૂત ફરજ તમારી કંઈક ફરજ એ આવે બાપા તમને દસ હજાર રૂપિયા દઈએ મને બાપાએ દસ હજાર રૂપિયા દેવા છે હું એનો છોકરો છું મારો અધિકાર છે હા તો દીધા હતો દસ હજાર દીધા હવે તમારી ફરજ એ છે કે દસ હજાર રૂપિયા તમે ક્યાં વાપરો એનો તમે હિસાબ આપો આ તમારી ફરજ થઈ ગઈ દેશની અંદર તમને કેટલી જાતના અધિકાર મળે છે આ કરવાનું તે કરવાના અધિકાર મળે છે પેલા કરવાના અધિકાર મળે છે તો એની સામે તમારી ફરજો પણ હોય છે કે બંધારણની અંદર રહીને કાયદા કાનૂનની અંદર રહીને તમે કામ કરો બધી જ ફરજ ડ્યુટી છે કહેવાય ને આપણી ઇંગ્લિશમાં તમારી ફરજ એ સામે આવે ફરજ વગરના અધિકારો કાંઈ કામમાં ના આવે બરાબર પછી છે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો રાજ્યનીતિ એટલે શું અહીંયા રાજ્ય શબ્દ એટલે આખો દેશ આવી ગયો ગુજરાત રાજ્ય કે મહારાષ્ટ્ર રાજ્ય નહીં આખો દેશ રાજ્ય ગણાય એ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એટલે કે દેશ જે છે એ કઈ દિશાની અંદર કયા નિયમોનું પાલન કરતો કરતો આગળ વધશે એટલે કે દેશ ચલાવનારાઓ સરકાર પ્રશાસન તંત્ર એ કયા નિયમોનું પાલન કરતાં કરતા કઈ બાબતોને ધ્યાનમાં રાખતા રાખતા આગળ વધશે એનું માર્ગદર્શન કરતા સિદ્ધાંતો પણ જરૂરી છે એ પણ આ બંધારણની અંદર છે જ બધું બરાબર ખબર પડે કે ત્રણેય વસ્તુ હક એટલે કે અધિકાર પછી ફરજ ફરજ પછી માર્ગદર્શક સિદ્ધાંતો ત્રણ વિષય આપણામાં ભણશું ટાઈટલ તો સમજાઈ ગયું ને એકદમ બીજી ભાષામાં સમજાવી દીધું હે આ તો પછી જો ભારતના બંધારણનું આપણે આઠમા ચેપ્ટરની અંદર ભણી ગયા હતા ભારતના બંધારણનો આમુખ શું છે જો તમને ના ખબર હોય તો આઠમું ચેપ્ટર ભણી લેજો તો મુખ્ય એના આધારસ્તંભો વિશે પણ આપણે ભણાતા વિશેષ લક્ષણો પણ આપણે ભણી લીધા આ પ્રકરણમાં બંધારણના વિશેષ મહત્વના લક્ષણો જેમ કે મૂળભૂત હક શું હોય દરેક નાગરિકના મૂળભૂત ફરજો શું હોય દરેક નાગરિકની અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો શું હોય એ આપણે ભણવાનો છે સૌથી પહેલાં છે માનવ હક માનવ અધિકારો જેને કહેવાય ને ઇંગ્લિશમાં જેને કહેવાય હ્યુમન રાઇટ્સ માણસ તરીકેના તમારા અમુક અધિકાર છે એ અધિકારોને જો કોઈ છીનવવાની કોશિશ કરે તો એમાં મજા ના આવે જેમ કે જન્મતાની સાથે જ આપણને એક અધિકાર મળે છે ઘણા બધા મળે છે એમાંનું એક કે આપણે ભણવું જોઈએ સરકાર ફરજિયાત ભણવાનું કહે છે મફત શિક્ષણ આપે છે એકથી ચૌદ વર્ષના બાળકોને તો ભણવાથી કોઈ પણ રોકે તો એને આપણે મારો બેટથી ચોકે ચોકે તો આપણે એ કાયદેસરની કાર્યવાહી એની સામે કરી શકીએ કે તમે ભણવાથી કોઈને રોકી ના શકો વંચિત ના રાખી શકો હ્યુમન રાઇટ્સ જીવવાનો અધિકાર છે આપણો કોઈ આપણે મારી નાખે મારવા આવે તો એના વિરુદ્ધ કાર્યવાહી થાય છે ને વ્યક્તિ માત્રના અસ્તિત્વ જો આપણે ખાસ યાદ રાખજો અહીંયા તમારે સમજવા જેવું અને ઘણી બધી વસ્તુ એવી છે કે જે આમાં માઇન્ડમાં ફિટ કરવાની છે જો વ્યક્તિ માત્ર એટલે કે આપણે બધા આવી ગયા તમે જેટલા ભણાવશો હું ભણાવું છું બધા આવી ગયા વ્યક્તિ માત્રના અસ્તિત્વ અને એના વ્યક્તિત્વના સર્વતમુખ વિકાસ સાધવામાં આપણા અસ્તિત્વ એટલે કે આપણે જે જીવીએ છીએ આપણું અસ્તિત્વ છે મરી નથી ગયા આપણે અસ્તિત્વ ટકાવી રાખ્યું છે આપણે જીવવું છે એ જીવવા માટેના અને ખાલી જીવીને શું કરવાનું આપણો વિકાસી થવો જોઈએ બધી રીતે સર્વોત્મુખી એટલે બધી રીતે આપણો વિકાસ થવો જોઈએ આપણે જે ફિલ્ડમાં આગળ વધવા માંગતા હોય એ ફિલ્ડમાં આપણો વિકાસ થવો જોઈએ વિકાસ સાધવામાં મદદરૂપ થાય એવી સામાજિક પરિસ્થિતિનું નિર્માણ થાય અને એ નિર્માણ પાછું ચાલુ રહે જો બે વસ્તુ હા આવું ઈઝી ડેફિનેશન છે એમ એક તો આપણું અસ્તિત્વ ટકાવી રાખવા માટે અને બીજું આપણું વ્યક્તિત્વનો બધી રીતે વિકાસ થાય એ વિકાસ સાધવામાં સામાજિક પરિસ્થિતિનું નિર્માણ થાય એવી હવે એવો સમાજ આપણી આસપાસ હોય તો આપણે અફઘાનિસ્તાન જાય તો જીવવાનું અસ્તિત્વ ખતરામાં આવી જાય વિકાસ થવાની તો વાત જ જુદી છે તો અસ્તિત્વ ટકી રહે અને વ્યક્તિનું બધી રીતે વિકાસ થાય એવી સામાજિક પરિસ્થિતિ સમાજ આપણી આસપાસ એવું નિર્માણ થાય બને અને ચાલુ રહીએ એ બહુ આવશ્યક છે એને સામાન્ય રીતે માનવ હક કહેવાય છે તમારી આસપાસનો સમાજ જ એટલો ખરાબ હોય ગમે ત્યાંથી ગોળીઓ ચાલતી હોય ગમે ત્યાંથી ધાક ધમકીઓ આવતી હોય તો તમારું અસ્તિત્વ ને તમારો વિકાસ થાય પેલી ડેફિનેશન ખબર પડી દરેક લોકશાહી દેશ ભારતથી લોકશાહી દેશ લોકોથી લોકો દ્વારા લોકો માટે ચાલતો દેશ છે બધું એમાં કેન્દ્રમાં બધે જ લોકો આવે લોકશાહી દેશમાં તેના નાગરિકને કેટલાક પાયાના હક આપવામાં આવે છે ભારત જેવા તો લોકશાહી દેશોમાં દરેક લોકશાહી દેશ એના બધા હક વ્યક્તિ કોઈ પણ જાતના ભેદભાવ વિવા ના ભોગવી શકે જેટલા હક જેટલા અધિકાર માણસને મળે છે ભણવાનો અધિકાર જીવવાનો અધિકાર નોકરી કરવાનો અધિકાર ધંધો કરવાનો અધિકાર ગમે ત્યાં રહેવાનો અધિકાર પ્રોપર્ટી ખરીદી શકવાનો અધિકાર આ બધા અધિકારો મળે છે એ અધિકારો કોઈપણ જાતના ભેદભાવ વગેરે એને મળી શકે અને એ બધા ભેદભાવ વગેરે એ હકો એ અધિકારોને ભોગવી શકે એના રક્ષણની ખાતરી આપવામાં આવે છે કે તમને આમાં જો કોઈ આડું આવે તો સરકારી નોકરી મેળવી શકો તો તમે એમ કોઈ નાત જાતના ભેદભાવ વગર તમે આ અજ્ઞાતિના છો તમે આ ધર્મના છો તમને નોકરી ન મળે બે હવે તો એના વિરુદ્ધ તમે કોર્ટમાં જઈ શકો એનું રક્ષણ આપવામાં આવે છે અને સમાજ અને રાષ્ટ્ર દ્વારા તેનો સ્વીકાર કરવામાં આવ્યો હોય કે દરેક જાતના નાદ ભાત જાત કાંઈ જોયા વગર એને ભારત દેશનો છે જે તે દેશનો છે એ દેશની અંદર એના બધી જ અધિકારો મળે છે અને રાષ્ટ્ર દ્વારા દેશ દ્વારા એનો વ્યક્તિનો મનુષ્ય તરીકે જન્મ થતા પહેલા જ આપણે માણસ તરીકે જન્મીએ એ સાથે જ એને કેટલાક પાયાના અધિકાર પાયાના હક મળી જાય છે અને એનો એ હકદાર બની જાય છે એને માનવ હકો કહેવામાં આવે છે બે વ્યાખ્યા થઈ ગયા એક તો અસ્તિત્વ અને વિકાસ કરવામાં જેવી સામાજિક પરિસ્થિતિનું નિર્માણ થાય એ નિર્માણ પાછું ચાલુ એને માનવ હક કહેવાય અને મનુષ્ય તરીકે જન્મતાની સાથે જ એને કેટલાક પાયાના મળી જાય છે એને પણ કહેવામાં આવે છે માનવ હક ખબર પડી ગયો એકદમ આસાન થઈ ગયું યાર તમે યાર લાઈક કરી દો વિડીયોને ખાસ તમારે મેક્સિમમ લાઈક કરવાની બધા સંયુક્ત રાષ્ટ્રની મહાસભા જો માનવ હક્કોને કહેવામાં આવે એ પૂછાઈ શકે પછી આ પણ પૂછાઈ શકે સંયુક્ત રાષ્ટ્રની મહાસભા જેને ઇંગ્લિશમાં કહેવાય યુનાઇટેડ નેશન્સની મહાસભા બરાબર છે સંયુક્ત રાષ્ટ્ર એટલે યુનાઇટેડ નેશન્સ એની મહાસભા એ દસ ડિસેમ્બર ઓગણીસો ને અડતાલીસ તારીખ યાદ રાખજો દસ ડિસેમ્બર ઓગણીસો અડતાલીસના રોજ માનવ અધિકારો જાહેર કર્યા માનવ અધિકારો ક્યારે જાહેર કર્યા દસ ડિસેમ્બર ઓગણીસો અડતાલીસ કોણે જાહેર કર્યા તો કે સંયુક્ત રાષ્ટ્રની મહાસભાએ જાહેર કર્યા બરાબર દસમી ડિસેમ્બરને આપણે માનવ હક્ક દિન તરીકે ઉજવીએ છીએ કયો દિવસ માનવ હક્ક દિવસ માનવ હક દિવસો સંયુક્ત રાષ્ટ્રની મહાસભાએ માનવ અધિકારો જાહેર કર્યા કે માણસ તરીકે વિશ્વમાં જેટલા માણસો છે એને આટલા આટલા અધિકારો મળવા જ જોઈએ એટલા માટે દસ ડિસેમ્બરે માનવ હક્ક દિન તરીકે આપણે ઉજવીએ છીએ માનવ હક્કોની વૈશ્વિક ઘોષણા દસ ડિસેમ્બર થઈ એને સ્વીકૃતિ આપી એટલે કે બધાએ સ્વીકાર્યું ત્યાર પછી માનવ હકો પૈકી કેટલાક અત્યંત મહત્વના માનવ હકો આપણે ત્યાં સ્વીકારવામાં આવ્યા જેવી ઘોષણા થઈ દસ ડિસેમ્બર ઓગણીસો અડતાલીસ ના દિવસે કે વિશ્વમાં જેટલા પણ માણસો રહે છે એ બધાને આટલા હક આટલા અધિકાર તો મળવા જોઈએ પછી એમાંથી કેટલાક હક આપણે ભારત દેશે કે અલગ અલગ દેશો સ્વીકાર્યા અને એમના રક્ષણની ખાતરી આપી કે આટલા હક અને એને ભોગવવાનો હોય ને એમાં જો વચ્ચે આડો આવ્યો કે એને જો રોકવાની કોશિશ કરી તો એના વિરુદ્ધ કાર્યવાહી થશે અને બંધારણ સભાએ બંધારણમાં સ્થાન બંધારણ સભા એટલે કોણ ભારતનું બંધારણ જેને બનાવ્યું એ બંધારણ સભા એના વિશે આપણે પહેલા અંદર ભણી ગયા છે એ બંધારણ સભાએ આપણા બંધારણની અંદર એ ઘણા બધા માનવ હક્કોને સમાવી દીધા એટલે કે આપણા બંધારણમાં આવી ગયા આમ જે માનવ હકોને જો યાદ રાખજો આમ જે માનવ હકને કાયદાકીય પીઠપળ આપીને બંધારણમાં સમવામાં આવ્યા તેને મૂળભૂત હકો કહેવામાં આવે છે અને માનવ હક કહેવામાં આવે છે બે વ્યાખ્યા આપણે ઉપર ભણી ગયા માનવ હકને અને અહીંયા છે મૂળભૂત હક મૂળભૂત હક કોને કહેવાય તો કે જે માનવ હકને સોરી બે માનવ હકની વ્યાખ્યા ભણી ગયા હવે અહીંયા જો યાદ રાખજો જે માનવ હકને

આ માનવ હક્કો મનુષ્યનું મનુષ્ય તરીકે એનું ગૌરવ જાળવી રાખવાના હેતુથી ઘોષિત કરાયા છે સીધી વાત છે ને યાર માનવ હક્કો શું ઘોષિત કરવામાં આવ્યા કે ભાઈ મનુષ્ય છે માણસ છે તો માણસનું એક ગૌરવ હોય ને યાર હું માણસ તરીકે જીવું છું તો એની ઉપર અત્યાચાર ન થવા જોઈએ એના વિરુદ્ધ ખોટી ખોટી બધી વસ્તુઓ ફેલાવી ના જોઈએ તો મનુષ્ય તરીકેનું ગૌરવ જાળવી રાખવાના હેતુથી ઘોષિત કરાયા છે જો પાછી એક જ વસ્તુ પાછી આવી ઉપર મનુષ્યનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે આપણે અસ્તિત્વ ટકાવવું એટલે શું આપણે જીવતા રહેવું અને એની ન્યૂનતમ જરૂરિયાતો ન્યૂનતમ એટલે કે ઓછા જીવવા માટેની જરૂરિયાતો છે ને કહેવાય ન્યૂનતમ એટલે ઓછામાં ઓછી જરૂરિયાતો હાવ જીવવા માટેની જરૂરિયાત એના વગર પછી માણસ ગુજરી જાય એમાં સૌથી પહેલું આવે છે રોટી કપડાં મકાન રોટી કપડાં મકાન શિક્ષણ અને આરોગ્ય બધાને જોઈએ ખાવા જોઈએ કપડાં પહેરવા જોઈએ ઘરમાં રહેવા જોઈએ ભણવા જોઈએ અને દવાખાનું નિસારવા જોઈએ આ જરૂરિયાતો એને ગૌરવપૂર્વક અને સન્માનજનક સ્થિતિમાં પ્રાપ્ત થઈ શકે આટલી વસ્તુ તો માનવ હક છે જે દેશમાં તમે રહ્યો છો એ દેશની અંદર તમને રોટી કપડાં મકાન શિક્ષણ અને આરોગ્ય વિના મૂલ્યે મળવું જોઈએ ઉપરાંત સર્વત મુખ્ય વિકાસ એ આટલું તો મળવું જોઈએ આટલું મળી ને પછી આપણે ખૂણા ખોપચામાં બેહાડી નહીં રાખવાનો કે ભાઈ તને રોટી કપડા મકાન ભણાવવાનું અને આરોગ્ય એટલે કે તારી સારવાર થઈ જાય ખૂણા બેઠો રહે લો એ પીધો ના એ પોતાનો વિકાસ કરી શકે પોતે આગળ વધી શકે પોતાની અંદર જેટલી સ્ટીલ છે આવડત છે એને બહાર કાઢી શકે એ જાતનું રાજકીય અને સામાજિક વાતાવરણ મળવું જોઈએ આપણે રાજકીય વાતાવરણમાં શું ઘણા બધા સારા ખેલાડીઓ છે ઘણા બધા સારા વિદ્યાર્થીઓ છે એને એડમિશન નથી મળતા એને રમવા નથી મળતું એને કોઈ પણ રીતે રાજનીતિ કાવા દાવા કરીને એને કાઢી મૂકવામાં આવે છે એને પાછા રાખી દેવામાં આવે છે જો પૂરતું રાજકીય અને સામાજિક વાતાવરણ ના મળ્યું ને પણ પોતાનો વિકાસ સાધવા માટે રાજકીય અને સામાજિક વાતાવરણ મળી રહે એનો રાજ્ય એટલે કે દેશે સ્વીકાર કરીને રક્ષણ રક્ષણની બાંહેધરી આપવામાં આવે છે એ દેશે બાહો ચડાવીને બાંહેધરી આપવી પડે જે જે સારા હશે જે 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 ફિલ્ડમાં જે ક્ષેત્રમાં જેને આગળ વધુ હોય એને અમે સપોર્ટ કરીશું આ દેશે આવી ગેરંટી આપવી જોઈએ ગેરંટી એટલે બાંહેધરી આપવી જોઈએ આવા પાયાના મૂળભૂત માનવ અધિકારો આવા પાયાના મૂળભૂત માનવ અધિકારો એ લોકશાહી શાસન પ્રથાની પાયાની ઓળખ છે એક માર્ક માં પૂછાઈ શકે લોકશાહી શાસન પ્રથા આપણે ભારત દેશ છે લોકશાહી છે શાસન પ્રથા એટલે કે જે દેશ ચલાવે છે એ આખી પ્રથા લોકશાહી શાસન પ્રથાની પાયાની ઓળખ શું છે પાયાના મૂળભૂત માનવ અધિકારો દરેક વ્યક્તિને મળે એ જ લોકશાહી શાસન પ્રથાની પાયાની ઓળખ છે બરાબર ખબર પડી ગઈ હવે આપણે મૂળભૂત હક્કો ઉપર જઈએ કે આપણને કેટલા હક મળે છે જો અહીં છ હકની વાત કરી છે મૂળભૂત હક મૂળભૂત એટલે હું જ્યારે ભણતો ને તમારે જેવડો ત્યારે આ બધું આવે ને આપણે કોઈ પણ ચોપડી ખોલીએ પહેલેથી એટલે બે ત્રણ પાના ખોલીએ એટલે ઉપર લખેલું હોય મૂળભૂત ફરજો બરાબર તો હું તો વર્ષો સુધી એમ જ સમજો મૂળભૂત એટલે કે જે મૂળ ભૂત હોય ને મૂળભૂત પાયાના ભૂત બધા એ બધા ફરજો અહીંયા ફરજો ત્યાં ફરજો વાં ફરજો એમ જ સમજાતું પછી જયારે વર્ષો પછી આ બધું સમજાણું ત્યારે દાંત આવ્યો કે હું કેવો સમજતો નાનું फरज એટલે આય હક છે મૂળભૂત હક આમાં કોઈ ભૂત નથી મૂળભૂત એટલે પાયાના ભાઈ આટલું તો મૂળભૂત જોઈએ ને જેને ઇંગ્લિશમાં કહેવાય ફાન્ડામન્ટલ રાઇટ્સ બરાબર રાઇટ્સ એટલે અધિકારો જો રાષ્ટ્રની સ્થિરતા રા આખો દેશ છે જે સ્થિર રહે બળા સંપન્ન રહે કોઈને કોઈ પ્રોબ્લેમ ના હોય વ્યક્તિ સ્વતંત્રતાનું રક્ષણ અર્થ છે વ્યક્તિ સ્વતંત્રતા એટલે કે વ્યક્તિ તરીકે તમે જે દેશમાં રહ્યો છો તો તમારી સ્વતંત્રતા ઉપર ઉની આંચ ન આવે ઉની આંચ ન આવે તો ઠંડી આંચ તો ક્યાંથી આવે એ માટે અને શાહી સામેના રક્ષણ માટે સરમુખત્યાર શાહી એટલે આપણા દેશની અંદર કોઈ એવો એક વ્યક્તિ ના આવી જવું જોઈએ જે પોતાની મનમાની ચલાવે ગમે એના ઉપર ગમે એવા અત્યાચાર તો એની સામે પણ આપણને રક્ષણ મળે એના માટે આ મૂળભૂત અધિકારો છે છ અધિકાર છે પહેલો સમાનતાનો હક આખા દેશની અંદર બધા જ લોકો કાયદાની સામે સમાન હોવા જોઈએ બીજું છે સ્વતંત્રતાનો હક તમે સ્વતંત્ર છો અમુક ઘણી બધી ક્રિયાઓ કરવા માટે તમે સ્વતંત્ર છો તમને કોઈ રોકી ના શકવા જોઈએ એ આખો ડિટેલમાં આવશે ત્યારે વધારે ભણશો પછી શોષણ સામેનો હક તમારું કોઈ શોષણ ના કરવું જોઈએ એટલે કે તમારી પાસે કામ કરાવી કરાવીને તમને તોડાવી નાખે રૂપિયો એ ન દે તમને આ શોષણ છે શોષણ ઘણી બધી પ્રકારના છે આપણે ભણશું ધાર્મિક સ્વતંત્રતાનો હક તમારે જે ધર્મને અનુસરવો હોય તમે ધર્મને અનુસરો તો તમને કોઈ દબાણ કરીને પરાણ એમ ના કહી શકાય આ ધર્મ જો તમે નહીં સ્વીકારો ને તમારું ઘર ફેમિલી બધું ખેદાન બદાન કરી દેશે આવું કોઈ ના કહી શકે અને શૈક્ષણિક હકો તમારી સંસ્કૃતિને તમે આગળ વધારી શકો એનો પ્રચાર કરી શકો તમારી સંસ્કૃતિની અંદર તમે શિક્ષણ મેળવી શકો તમે તમે પોતે એકથી સરકાર તો એવું કહે છે કે એકથી ચૌદ વર્ષના બાળકોને મફત શિક્ષણ એ ભણી શકો અને બંધારણીય ઈલાજોનો હક છ હક થઈ ગયા

કાયદા સક્ષમ સમક્ષ સોરી સક્ષમ શું સમક્ષ સમાનતા એટલે કોઈ પણ વ્યક્તિ કે વર્ગની તરફેણમાં વિશેષાધિકારોનો અભાવ કોઈ પણ વ્યક્તિ કે વર્ગ કે ભાઈ આ આ ધર્મના આટલા લોકો છે કે આ જ્ઞાતિના આટલા લોકો છે કે આ વ્યક્તિ છે એને વિશેષ અધિકાર આ તો પેલા ફિલ્મ જેવું થઈ ગયું સાત ખૂનમાં તમે એક ખૂન કરશો તમને સજા મળશે પણ આ ધર્મના કે આ જ્ઞાતિના આટલા વર્ગના લોકો છે એ ત્રણ ત્રણ વાંધો આવે એવો વિશેષ અધિકારનો અભાવ કાયદા સામે કોઈને વિશેષ અધિકાર કોઈને કંઈ વધારે પડતો અધિકાર આપવામાં આવતો નથી એક સરખી પરિસ્થિતિમાં મુકાયેલ વ્યક્તિઓને એક સરખો કાયદો લાગવો પડે એક સરખી પરિસ્થિતિમાં મેં ખૂન કર્યું ભલે હું શિક્ષક છું મને એ જ સજા મળે અમે કોઈ સામાન્ય માણસ છે શિક્ષક નથી ગરીબ છે એને ખૂન કર્યું એને એ સજા મળે એમ નહીં કે એ બિચારો ગરીબ છે એના ઘરમાં ખાવાના ફાફા છે ભલે એને ખૂન કર્યું પણ એને છ મહિના આ તો શિક્ષક છે એને ખબર પડવી જોઈએ આમ ખૂન કરાય એને આપો દાહર સજા તો એક સરખી પરિસ્થિતિમાં મુકાયેલા વ્યક્તિઓને એક સરખો કાયદો લાગુ પડે આ હક મુજબ વ્યક્તિઓ વચ્ચે જ્ઞાતિ જાતિ લિંગ લિંગ એટલે પુરુષ સ્ત્રી જન્મસ્થાન આવક કે શિક્ષણના કારણોસર ભેદભાવ રાખવામાં આવતો નથી અને આ જ્ઞાતિ છે એને વધારે સજા કરાવો અને આ જાતિ છે વધારે સજા કરો સ્ત્રી છે વધારે સજા કરો એમ નહીં જન્મસ્થાન અચ્છા આ રાજ્યમાં જ છે અને એને આવું કર્યું એવું નહીં અને આવક તો બહુ છે આ તો ભણેલા ગણેલા છે અભણ છે આવા કોઈ ભેદભાવ રાખવામાં આવતો નથી સજા કરતી વખતે સજા જ્યારે સુનાવતા હોય જજ ત્યારે આવું કાયદા પૂછે કેટલું મીણા હે કેટલું ભણા પીએચડી ડોક્ટર થઈ ગયા તો અહીં આવું કરો છો હે પચા વર્ષ સજા નાખવાનું એમની સાથે કાયદાનો વ્યવહાર એક સરખો રહેશે કાયદો એક સરખો વ્યવહાર કરશે ખબર છે કાયદાની કાળી પટ્ટી બાંધેલી હોય કાળી પટ્ટી શું કામ બાંધેલી હોય એ જાંતી જાંતી લિંગ જન્મસ્થાન કશું જ ના જોવે આવક શિક્ષણ કશું જ જોવે નહીં બધાને એક સરખું ન્યાય થાય બધાને એક સરખું સજા કરવામાં આવે પણ આજની તારીખે શું છે મને વિચારે એ પટ્ટી શું કામ બાંધવામાં આવે એટલા માટે કે અહીંયા જે થાય છે કાળા ધોળા બધા હા હા ખોટા માણસોને ફસાઈ દેવામાં આવે એ મારાથી જોવાતું નથી એટલે કાળી પટ્ટી બાંધી માફ કરી વડાપ્રધાનથી માંડીને જો અહીં લખ્યું છે ને મસ્ત રીતે વડાપ્રધાનથી માંડીને પટ્ટાવાળા સુધીની કક્ષાવાળી વ્યક્તિ હોય વડાપ્રધાન એટલે એકદમ ઉપરની વ્યક્તિ આવી ગઈ અને એટલે 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 કે 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 નીચેનું સ્થાન પોસ્ટ પદ આવી ગયું કાયદા વિરુદ્ધનું કૃત્ય કરેલું હોય જો કાયદા વિરુદ્ધ ગયા હોય એ બદલ સામાન્ય નાગરિકની જેમ સમાન ધોરણે એ જવાબદાર રહેશે અને સામાન્ય અદાલતના ચુકાદાને આધીન રહેશે એટલે કે સામાન્ય અદાલતે જે ચુકાદું કે એને માન્ય રાખવો પડે પછી વડાપ્રધાન એમનો કે હું ધણાવાનો હું વડો પ્રધાન સાઉથ મેન ધુ વડ પ્રધાન હું એવું ના ચાલે કોઈ પણ પટાવાળો હોય વડાપ્રધાન હોય તમે ગુનો કર્યો છે જે અદાલત કે કરવું પડે તમારે જો કે રાષ્ટ્ર જો મેં કીધું હતું તમને રાષ્ટ્ર પ્રમુખ એટલે શું આપણા દેશના પ્રેસિડેન્ટ અને રાજ્યપાલ એટલે કે આપણા રાજ્યના ગુજરાત રાજ્યના કે કોઈ પણ રાજ્યના ગવર્નર જેને રાજ્યપાલ કહેવાય એને કેટલાક વિશેષ અધિકારો અપાયા છે શું અપાયું છે વિશેષ અધિકાર આમની પાસે એવા અધિકારો હોય છે કે કોઈને સજા થઈ હોય ને મોતની સજા કે લાંબી ઉંમર એમની સજા કે એવી સજાઓ થઈ હોય તો એ સજા માફ કરાવી શકે એ સજાને ઓછી કરી શકે એ સજાને પરિવર્તન કરી શકે મોતની સજા થઈ હોય તો એમ કહી શકે કે અને આજીવન કારાવાસ આજીવન કારાવાસ લાંબો આપ્યો હોય તો એને ટૂંકી કરી શકે આ અધિકારો છે પ્રેસિડેન્ટ જે આપણા રાષ્ટ્રપ્રમુખ પ્રમુખ છે એમને રાષ્ટ્રપતિ છે એમને રાજ્યપાલ ગવર્નર છે એમને આવા અધિકાર હોય છે કાયદાના સમાન રક્ષણનો અર્થ શું થાય છે એક માર્કમાં આવી શકે કાયદાનો સમાન રક્ષણનો અર્થ શું સમાન સંજોગોમાં કાયદાનો વ્યવહાર સમાન જ હોવો જોઈએ તમે ખૂન કર્યું કે આને ખૂન કર્યું કે એને ખૂન કર્યું કોણે ખૂન કર્યું બધાને એક જ સરખો એની સાથે કાનૂન વ્યવહાર કરે કોઈ વ્યક્તિ કે વર્ગને અલગ રાખીને એમના પ્રત્યે ભેદભાવ દર્શાવતો કાયદો રાજ્ય ઘડી શકે નહીં રાજ્ય એટલે પાછું યાદ રાખજો ગુજરાત રાજ્ય મહારાષ્ટ્ર રાજ્ય નહીં દેશ આખો કે ભાઈ આ વ્યક્તિ આ પ્રકારનો વ્યક્તિ હોય કે આ પ્રકારના ધર્મના કે જ્ઞાતિના કે જન્મસ્થાનના લોકો હોય તો એનામાં એની સાથે ભેદભાવ રાખીને એ આ લોકોને જ વધારે કાયદો રક્ષણ આપશે આ લોકોને ઓછું રક્ષણ આપશે એવો કોઈ કાયદો બનાવી શકે નહીં દરેક કાયદો તમામને માટે એક સરખી રીતે લાગુ પડવો જોઈએ એક જ સરખી રીતે લાગુ પડે પછી એમાં કાંઈ ભેદભાવની કોઈ વાત જ નથી કોઈ પણ નાગરિકને જોજો યાદ રાખજો દુકાન કોઈ પણ હોય ગૃહ એટલે કે રેસ્ટોરન્ટ હોટેલો હોય જાહેર મનોરંજનના સ્થળ એટલે કે પબ્લિક પાર્ક એટલે કે બગીચા જાહેર બગીચા હોય કે સિનેમા ઘર હોય એમાં પ્રવેશ મેળવવાનો અધિકાર જાહેર સ્થળોનો ઉપયોગ કરવાનો અધિકાર જાહેર રસ્તા ઉપર ચાલવાનો કે ગાડી ચલાવવાનો અધિકાર જાહેર તળાવ હોય કુવા હોય એનો વપરાશ કરવાનો અધિકાર બધાને એક સરખી રીતે મળે આ બધી જાહેર વસ્તુઓનો અધિકાર જાહેર વસ્તુઓમાં ફરવાનો જવાનો આવવાનો ચાલવાનો ગાડી ચલાવવાનો અધિકાર એક સરખો મળે જાહેર હોય તો બાકી મારા ખેતરની અંદર મારો પ્રાઇવેટ કૂવો હોય તો એમાં પછી બધા આવે ને એમ કે ભાઈ લઈ છે બંધારણમાં કોઈ પણ કુવાની અંદર તમે જઈ શકો પાણી લઈ શકો ના ભાઈ મારો આ પ્રાઇવેટ છે પણ સરકારી બગીચો હોય તો એમાં પછી તમે ભેદભાવ ના કરી શકો કે ભાઈ આ આ ધર્મના વ્યક્તિ છે આ આ જ્ઞાતિના વ્યક્તિ છે આ તો આ છે એને એનો આવી શકાય ના સિનેમા ઘરમાં ટિકિટ આપે છે નહીં આ કંઈ લખે છે કયો ધર્મ લખો જ્ઞાતિ લખો પછી એમ કે આ ધર્મ આ જ્ઞાતિ તમારા માટે ફિલ્મ નથી આવે ના એવું કોઈ કરી શકે નહીં અને બાળકો માટે ખાસ કાયદાકીય જોગવાઈઓ લિંગના આધારે ભેદભાવ ગણાશે નહીં જો અહીંયા ઉપર આવ્યું હતું ને આપણે લિંગના આધારે એટલે કે સ્ત્રી છે કે પુરુષ છે કાયદો બધા માટે સમાન રહે પણ અહીંયા સ્ત્રીઓના બાળકો માટે અમુક કાયદાકીય જોગવાઈઓ છે પણ એને લિંગના આધારે ભેદભાવ ગણાય નહીં જેમ કે તમે ટ્રેનની અંદર જાઓ કે બસની અંદર જાઓ ત્યાં લખ્યું હોય સ્ત્રીઓ માટે આરક્ષિત એટલે કે આ સીટ ઉપર માત્ર સ્ત્રીઓ બેસી શકે એ સ્ત્રીઓને આપણે આપણો દેશ સન્માન આપે છે કે એમના માટેની સીટો આરક્ષિત છે રિઝર્વ છે કે ત્યાં બેસી શકે બાળકો છે બાળકો છે એ દેશનું ભવિષ્ય છે એના માટે અલગ કાયદા હોય તો એ ભેદભાવ ના કરી શકાય એવી જ રીતે સમાજની અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ જે આ બે પ્રકારની જાતિઓ વધારે રાખજો એસસી અને એસટી બરાબર છે એ જાતિઓ જે છે અનુસૂચિત જાતિઓ અનુસૂચિત જનજાતિઓ જે છે એમ જ તેમજ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ જે બિચારા સમાજની રીતે પછાત વર્ગ હોય સમાજની અંદર પીછડાયેલા પાછળ રહી ગયેલા વર્ગો છે પ્રજા છે લોકો અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો હોય જેને ભણવાના મોકો નથી મળ્યા એની સાથે ભૂતકાળની અંદર બહુ બધો અન્યાય થયો હોય એ વર્ગો એટલે કે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ સામાજિક રીતે પાછળ રહી ગયેલા લોકો અને શૈક્ષણિક રીતે પાછળ રહી ગયેલા લોકો એમની ઉન્નતિ માટે એટલે કે એમના વિકાસ માટે એ આગળ આવે એના માટે રાજ્ય એટલે કે દેશ ખાસ જોગવાઈ કરતો કાયદો બનાવી શકે છે અને એને કોઈ રોકી ના શકે સરકારી નોકરીઓમાં કે ઉચ્ચ અભ્યાસમાં પ્રવેશ મેળવવા માટે અનામત બેઠકોની અલગ જોગવાઈઓ જો સરકારી નોકરીમાં કે આગળ અભ્યાસ કરવો હોય તો એમાં પ્રવેશ મેળવવા માટે અનામત બેઠકોની અલગ જોગવાઈ પણ કાયદાનો સમાનતાના કાયદાનો ભંગ ગણાય નહીં જેમ કે અમુક જે જે એવી જ્ઞાતિઓ છે કે જે પાછળ રહી ગઈ છે સમાજની હાવ પિછલો વર્ગ જેને કહેવાય અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ કે શૈક્ષણિક રીતે પાછળ કે સામાજિક રીતે પાછળ રહી ગયેલી જે જાતિઓ છે એને સરકારી નોકરીમાં લાભ મળે ઉચ્ચ અભ્યાસમાં પ્રવેશ મેળવવા માટે લાભ મળે તો એના માટે જે કાયદો બન્યો છે કે ભાઈ અમુક સીટમાં એ લોકો જ પ્રવેશ મેળવી શકે બરાબર તો એ સમાનતાના હકનો ભંગ ના ગણાય કે ભાઈ બધાને સમાન હક મળવો જોઈએ તો આ લોકોને કેમ ઓછા ટકા હોય તો મળી જાય છે પણ એવો કાયદો છે કાયદો રાખવો જોઈએ કે નથી રાખવો જોઈએ એના બાબતે બહુ ચર્ચાઓ થાય છે પણ એ આપણે પાઠનું માધ્યમ નથી એટલે આપણે કંઈ એમાં ઊંડા ઉતરતા નથી રાજ્યોની જાહેર નોકરીઓમાં નિમણૂક સંબંધી બાબતોમાં તમામ નાગરિકો માટે સમાન તક રહેશે જાહેર નોકરીઓની નિમણૂક જાહેર નોકરી જેટલી હોય સરકારી નોકરી જેટલી હોય એમાં બધા નાગરિકોને સમાન તક મળે છે જો કે નોકરી સંબંધી જરૂરી લાયકાતો નક્કી કરવાની રાજ્યને છૂટ આપવામાં આવે છે કાયદો એમ કહે છે કે બધાને સમાન તકે સરકારી નોકરીઓમાં ગમે તેવા પદો એ અધિકારો બાબતે નોકરીઓ આપી શકાય પણ એ નોકરી માટે કેટલી તમારી લાયકાત શૈક્ષણિક લાયકાત કેટલું તમે ભણેલા હોય તો જ તમને આ નોકરીમાં રાખવામાં આવે એ દેશને છૂટ છે કે એ નક્કી કરી શકે ભાઈ આટલી લાયકાત હોવી જોઈએ સામાજિક ન્યાય અને વ્યક્તિના ગૌરવની ખાતરી સ્વરૂપે અસ્પૃશ્યતાની નાબૂદી કરીને અસ્પૃશ્યતાનું કોઈપણ સ્વરૂપમાં આચરણ પર પ્રતિબંધ છે અસ્પૃશ્યતા એટલે શું આને અડવું આને ના અડવું એવું જે ભૂતકાળમાં બધું ચાલતું કે આ આ આ ચોક્કસ વર્ગના લોકોને તમે અડો તો તમારે નાઈ લેવું પડે આને ના અડાય અછૂત જેને કહેવાય અસ્પૃશ્યતા જેને કહેવાય અનટચેબિલિટી છે કહેવાય એ વ્યક્તિના ગૌરવને પાછું પાડે છે યાર તમે મને એમ કહ્યું કે તમને ના અડાય હું તમને એમ કહું તમને ના અડાય તો એ એને એને ખાતરી સ્વરૂપે અને એને નાબૂદ જ કરી દેવામાં આવ્યું છે જો એ કોઈ પણ રીતે થાય તો એના ઉપર પ્રતિબંધ છે એના ઉપર તમને કાયદેસર પગલાં લઈ શકાય અને શિક્ષાપત્ર ગુનો છે જોયું અસ્પૃશ્યતા અછૂત અનટચેબિલિટી ઇંગ્લિશમાં કહેવાય આને અડવાથી અભડાઈ જાય ને આને અડવાથી નાય લેવું પડે ને ના અડાય ને આ તો આવા છે એ અસ્પૃશ્યતાના આચરણ ઉપર સખત પ્રતિબંધ છે અને એના એ શિક્ષાપત્ર ગુનો છે સમાજમાં કૃત્રિમ ભેદભાવ ત્યારે લોકોને અમુક અમુક પ્રકારના ખિતાબો એવોર્ડ અપાતા કઈ રીતે એના નામની આગળ સર લાગે હર્ષ સર મારા નામની પાછળ સર લાગે છે એ સાહેબ એટલા માટે ભણાવે છે એટલા માટે સર કે સાહેબ પણ આ તો આગળ સર લાગે આગળ સર ખાલી જગ્યા ખાલી જગ્યા ખાલી જગ્યા સર ફલાણા 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 એટલે એ વ્યક્તિ વિશેષ થઈ એના અધિકારો અલગ થઈ જાય દીવાન લાગતું રાવ બહાદુર લાગતું આવા વિશેષણો લાગતા હતા એ બધા જ ભારત આઝાદ થયાની સાથે દૂર કરતી હતા સ્વતંત્રતા પછી જુદા જુદા ક્ષેત્રોમાં હવે અમુક ક્ષેત્રો હોય અમુક ફિલ્ડ ની અંદર એ લોકોએ જબરજસ્ત સીધી હાંસલ કરી હોય અને ભારત દેશને આગળ વધારવાની અંદર એ લોકોએ બહુ મોટું પ્રદાન કર્યું હોય બહુ મોટું યોગદાન આપ્યું હોય તો એના માટે એને બિરદાવવા માટે હવે સીધી વાત છે ને આપણને સ્કૂલની અંદર પહેલો નંબર આપે તો એ આપણને ઇનામ આપે છે તો દેશ લેવલે જેણે કામ કર્યું હોય દેશનું નામ જેણે ઊંચું કર્યું હોય દેશને ગૌરવ જેણે અપાયું હોય દેશ માટે જેને બલિદાન આપ્યું હોય એવા લોકોને બિરદાવવા માટે સરકારે એને ભારત રત્ન આપે છે ભારત રત્ન ભારતનો નંબર વન એવોર્ડ કહી શકે પદ્મભૂષણ પદ્મ વિભૂષણ પદ્મશ્રી જેવા વિશિષ્ટ દર્શક એવોર્ડ અપાય છે લશ્કરી સેવામાં એટલે કે લશ્કરી ત્રણ આર્મી નેવી અને એરફોર્સ આ ત્રણેય બહાદુરી પૂર્વકનું કામ કર્યું હોય એને પરમવીર ચક્ર આપવામાં આવે છે વીરતા એ એકદમ ઊંચા લેવલની વીરતા બહાદુરીતા જેને બતાવી હોય આર્મીમાં નેવી માં કે એરફોર્સ ની અંદર એને પરમવીર ચક્ર આપવામાં આવે છે ભાગે પરમવીર ચક્ર મરણોપરાંત એટલે કે જેણે બલિદાન આપીને જે શહીદ થઈ ગયા છે એના અપાય હોય છે પણ જેને જેણે એવી બહાદુરીપૂર્વક સામનો કર્યો હોય દુશ્માઓની સામે પાકિસ્તાન કે વગેરે વગેરે અને સીધી વાત છે ભગવાન રાખે એને કોણ ચાખે રામ રાખે ને કોણ ચાખે અને જીવતા રહી ગયા હોય બચી ગયા હોય એને વધારે દેશની સેવા કરવાનો મોકો મળ્યો હોય એમને પણ પાયા છે લશ્કરી સેવાઓમાં નામની આગળ જનરલ જો લશ્કરી સેવા હોય તો એમ હમણાં કીધું ને કે સર ને દીવા ને રા બહાદુર ને બધું કાથી નાખ્યું પણ લશ્કરી સેવામાં નામની આગળ જનરલ લાગે મેજર લાગે ચીફ 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 માર્શલ ફિલ્ડ માર્શલ જેવા વિશેષણો લાગે છે એ સમાનતાના હકનો ભંગ ગણવામાં આવતો નથી એ લશ્કરની અંદર જેવી એની પોસ્ટ જેવું એનું પદ એના આધારે એને જનરલ મેજર ચીફ માર્શલ ફિલ્ડ માર્શલ કહેવામાં આવે છે આમ આ સમાજની સ્થાપનાનો છે કે એવા હક આપવામાં આવે સમાજ એક સરખો રહે અને ભારતમાં કાયદાનું શાસન છે તે સ્થાપિત થાય છે ભારતમાં કાયદાનું શાસન છે કઈ રીતે સ્થાપિત થાય છે તો કે એવા હક કે જે બધાને સમાન આપવામાં આવે છે બધાને સમાન રાખીને બધાને સમાન હક આપવામાં આવે છે એના ઉપરથી થાય કે ભારતમાં કાયદાનું શાસન છે બધા મનફાવે એમ વર્તતા નથી બધા મનફાવે એવું થતું નથી અલગ પ્રકારના સમૂહો કે વર્ગો માટે તેમની અલગ વિશિષ્ટ સેવાઓના સંદર્ભમાં અલગ અલગ પ્રકારની કાયદાકીય જોગવાઈ હોઈ શકે છે જો અલગ પ્રકારના સમૂહો કે અલગ પ્રકારના વર્ગો જેમ કે વકીલો છે ડોક્ટરો છે એમની વિશિષ્ટ સેવાઓ છે દેશ માટે અલગ અલગ સેવાઓ છે એમની એ સેવાઓ માટે અલગ પ્રકારની કાયદાકીય જોગવાઈ હોઈ શકે શિક્ષકો માટે વીમા કંપનીઓ માટે સ્ત્રીઓ માટે સગીરો એટલે કે અઢાર વર્ષથી નીચેના માટે અઢાર વર્ષથી ઉપરના કોઈ ગુનો કર્યો હોય કે અઢાર વર્ષથી નીચેના એ કોઈ ગુનો કર્યો હોય તો એમાં સજામાં કાયદાકીય જોગવાઈઓ છે અલગ અલગ થઈ શકે સમાન કામ માટે સમાન વેતનનો સિદ્ધાંત પણ આ અનુચ્છેદનો જ ભાગ છે અનુચ્છેદ એટલે એક પ્રકારનો એમાં લાઈન લખી હોય પોઈન્ટ કરીને એને સમજો ને સારી ભાષામાં અનુચ્છેદ કહેવાય આર્ટિકલ આખો સમાન કામ માટે એક સરખું કામ તમે સરકારી નોકરીમાં છો તમે સ્ત્રી છો તમે બારમ ધોરણમાં પણ આવો છો તમે પુરુષ છો તમે બારમ ધોરણમાં પણ આવો છો તો બે સ્ત્રી પુરુષ હોય તો એના ભેદભાવ વગર એક જ સરખો એના પગાર મળે વેતન એ પણ અધિકાર છે પછી સ્ત્રી છે એનો ઓછો પગાર હાલે એવું નહીં આ પુરુષ છે તો એનો વધારે પગાર લે એવું નહીં સરખો પગાર બરાબર હવે બીજો જે હક છે એનું નામ છે સ્વાતંત્રતાનો હક બીજો હક કયો છે સ્વાતંત્ર્યનો હક સ્વાતંત્ર્ય એટલે આઝાદી આ જાડી નહીં આ જાડી એ નહીં આઝાદીનો હક એ આઝાદીનો હક શું છે એમાં સૌથી પહેલાં છ વસ્તુ સમજવા જેવી છે જો ભારતનું જે બંધારણ બન્યું ને એમાં ભારતીય નાગરિકોને છ પ્રકારની સ્વતંત્રતાઓ આપવામાં આવી છે એમાં પહેલી વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા તમે તમારી રીતે કંઈ પણ કહી શકો બોલી શકો જે અભિવ્યક્ત કરવું એટલે કે તમારી જે લાગણીઓ છે તમારી જે ઉર્મીઓ છે એને તમે બહાર કાઢી શકો મૂકી શકો કવિતા લખી શકો પુસ્તક લખી શકો નવલકથાઓ લખી શકો છાપામાં લેખ લખી શકો ડ્રામા લખી શકો ફિલ્મો લખી શકો એમાં અભિનય કરી શકો કોઈ વાંધો નહીં બીજું છે શાંતિથી અને શસ્ત્રો વિના ભેગા થવાની અને સભા ભરવાની સ્વતંત્રતા પહેલું જ લખી દીધું શાંતિથી ભેગા થવાનું ને આ ઝઘડા ઝઘડી કરો તો પછી પોલીસ આવી જાય શેના માટે ભેગા થયા છો પછી તમે એમ ના કહી શકો હવે ત્યાં અમારે એ રીતે બાધી તમારે શું ના ચાલે ઘરમાં બાંધો તો એ કેસ થઈ જાય છે ને તો આવી રીતે ભેગા થઈને તો બાંધવા જ ના દે ભેગા થવાની અને સભા ભરવાની સ્વતંત્રતા ધાર્મિક સભાઓ થતી હોય કોઈ જ્ઞાતિ હોય તો એ આખી જ્ઞાતિઓની સભા થતી હોય કોઈ મંડળ હોય તો એની આખી સભાઓ થતી હોય સભા થઈ શકે પણ શસ્ત્રો વિના અને શાંતિથી મંડળ બંધવાની સભા કેવી રીતે અલગ અલગ જ્ઞાતિઓના મંડળો હોય અલગ અલગ સમાજના મંડળો હોય તો મંડળો રચી શકે સંઘ અલગ અલગ જેમ કે આરએસએસ છે ભારતીય સ્વયંસેવક રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ છે તો એવી રીતે સંઘ અલગ અલગ બનાવી શકે પોતાના મંડળો બનાવી શકે સ્વતંત્ર થશે કોઈ વાંધો નથી ભારતના કોઈ પણ પ્રદેશમાં ગમે ત્યાં મુક્તપણે હરો ફરો સ્વતંત્ર આખા ભારતની અંદર બોર્ડરની અંદર તમે ગમે ત્યાં ગમે ત્યાં છે પછી મિલિટરીનું કે પ્રાઇમ મિનિસ્ટરનું કે કોઈ પ્રાઇવેટ સંસ્થાનું એવી રીતે જ્યાં પ્રતિબંધિત હોય ત્યાં ના આવી શકાય ભાઈ એ તો લખ્યું છે ગમે ત્યાં મુક્તપણે હરવા ફરવાની સ્વતંત્રતા તો અમારે તો આની લેબમાં ઘૂસી જવું છે એ જ ના ચાલે હા એનું વિષય આવશે હમણાં કે ત્યાં મતલબ કોઈ પણ શહેરમાં કોઈ પણ ગામમાં કોઈ પણ જંગલોમાં જ્યાં જે નિયમો હોય એ પ્રમાણે તમે બધા ફરી શકો ત્યાં પછી તમે અહીંથી મધ્યપ્રદેશ ફરવા જાઓ તો ત્યાં તમને એમ કે એક લાવો લાઇસન્સ મધ્યપ્રદેશ ન હોય તમે અહીં આવી જ કેમ રાખો તમે ગુજરાતમાં કેમ આવી શકો તમે અહીં ગુજરાતમાંથી કોઈ તમને નહીં એટલે તમે આખા ભારતની અંદર ગમે ત્યાં પ્લેનમાં બેસીને જવું હોય તો એમાં તમારા પાસપોર્ટની જરૂર નથી વિઝાની તો ના જ હોય પણ વિદેશ જવું હોય તો પાસપોર્ટ વિઝા બંને જોઈએ ભારતના કોઈ પણ પ્રદેશમાં કોઈ પણ ભાગમાં રહેવાની અને સ્થાયી થવાની સ્વતંત્રતા તમે ભારતના કોઈ પણ રાજ્યની અંદર શહેરની અંદર ગામડાની અંદર રહી શકો કાયમ વસવાટ કરી શકો એ સ્વતંત્રતા છે ગમે તે વ્યવસાય કોઈ પણ ધંધો કરી શકો કોઈ પણ એટલે જે કાયદેસર હોય એ કામકાજ વેપાર ધંધો કાંઈ પણ કરી શકો એની સ્વતંત્રતા ધારો કે હું અત્યારે ભણાવું છું મને એમ થાય કે હવે ભણાવવામાં કાંઈ રસ નથી વિદ્યાર્થીઓ ભણતા નથી મને એમ થાય કાલથી પાણીપુરીની લારી કાઢું તો પાણીપુરી વહેંચવા પડી શકે તો ભાઈ તમે શિક્ષક શિક્ષકો પાણીપુરીમાં ક્યાં આવ્યા અમારે પાણીપુરીને બંધ કરાવું તમારે તો કરી શકાય તો આ છ વસ્તુ થઈ ગઈ વાણી અભિવ્યક્તિ શાંતિથી ભેગા થવાનું મંડળો બાંધવાના સંઘો બાંધવાના કોઈપણ પ્રદેશમાં હરવા ફરવાનું કોઈપણ પ્રદેશમાં રહી શકો સ્થાયી થઈ શકો વ્યવસાય કામકાજ વેપાર ધંધો કંઈ પણ કરી શકો હવે જો અહીંયા થોડુંક ડિટેલમાં છે આ બધું કે ભારતીય નાગરિકોના વ્યક્તિત્વના સર્વોત્મુખી વિકાસ માટે કે ભારતીય જે નાગરિક છે એનું વ્યક્તિત્વ છે એને વ્યક્તિત્વને બધી રીતે નિખારવા માટે બધી રીતે વિકાસ કરવા માટે કરવા માટે જે પોતાની અંદર છે એનાથી તમે ચિત્રો બનાવો લખો પુસ્તકો લખો બોલીને ભાષણ આપી શકો એના માટે લોકશાહીના સુચારુ સંચાલન માટે લોકશાહીનું સુચારું બહુ વ્યવસ્થિત રીતે લોકશાહી ચાલે એના માટે વ્યક્તિ તંદુરસ્ત અને સ્વસ્થ જીવન જીવી શકે એના માટે તમે જે દેશમાં રહ્યો છો એ દેશમાં તમે તંદુરસ્ત ના રહી શકો રોગોથી પીડાતા હોય સવડાતા હોય કોઈ સારવાર ના મળતી હોય એવું આબોહવા વાતાવરણ અને ગાદવ કિચડ અને ગંદુ એવું બધું ભરેલું હોય કે તમે તંદુરસ્ત વસ્ત જીવન ના જીવી શકો શું કામનું તો એના માટે પણ આ હકનું સવિશેષ મહત્ત્વ છે એને આ બધી સ્વતંત્રતાઓ મળવી જોઈએ કોઈ પણ વ્યક્તિ આ બધી સ્વતંત્રતાનો મનસ્વી પણ જો આવ્યું ને મેં કીધું ને તમને કોઈ ઉપરની જે છ સ્વતંત્રતાઓ લખી એનો મનસ્વી પણ એટલે કે પોતાના મનમાં આવે કીધું છે ગમે ત્યાં ફરવાનું તો હું તો રોંગ સાઈડમાં જ આવવા દઉં એમ એમનો હાલે ને મને સ્વતંત્રતા મળી ગઈ એનો મતલબ એ હું તમને ગાળો દેવા માંડ્યું ગમે બે તમે આવા ને તમે આવા ને તમ પૂછા ને ઢીકરામ ફલા 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 તો તમને સ્વતંત્રતા છે ને તમે ખૂબે ખૂબ જ દેહો મને ધોકે ધોકે દેહો તમે ધોકો લેહો સામે કે અમને ધોવાની સ્વતંત્રતા છે મનસ્વી બેફામ રીતે સ્વચ્છંદી પોતાના મનમાં આવી એ રીતે વર્તન કરી શકે એવી સ્વતંત્રતા નથી રાજ્ય સમાજના વ્યાપક હિતમાં આખા આખા રાજ્યમાં દેશમાં જેટલો પણ સમાજ છે એ બધાના હિતમાં એના ફાયદામાં જાહેર શાંતિ બધા શાંતિથી રહી શકે એવું પણ વાતાવરણને ધ્યાનમાં રાખવામાં આવે બધાની સલામતી પર ધ્યાનમાં રાખવામાં આવે એટલા માટે આ સ્વતંત્રતાઓ ઉપર વ્યાજબી નિયંત્રણો કંટ્રોલ રાખવામાં આવે છે જેમ કે લેફ્ટ સાઇડ એટલે કે ડાબી સાઈડ આમ જ ગાડીઓ જશે ને જમણી સાઇડ આમ જ ગાડીઓ આવશે આ બધાની સલામતી માટે છે ભાઈ એમ કે જ્યાં હાકવીને હાકો ને અને થાય છે ને એવું ઘણી વાર રોંગ સાઈડથી કોઈ આવતું હોય ને કેટલા માણસો મરી જાય છે એટલે મર્યાદાઓ મૂકી શકે છે રાજ્ય એટલે કે સરકાર મર્યાદાઓ એની અંદર મૂકી શકે છે એવી બંધારણમાં પણ સ્પષ્ટતા છે કે બધાને શાંતિ જળવાય બધાની સલામતી બધાના હિતમાં આ બધી સ્વતંત્રતાઓ ઉપર થોડા થોડા કંટ્રોલ હોવા જરૂરી છે તમે આપણે જ છીએ આપણા ઘરની અંદર આપણે ગમે ત્યાં ફરી શકીએ ફરી શકીએ હે પણ એ એનો મતલબ એમ નથી કે આપણે ઘરની અંદર જ કોઈ વ્યક્તિ ના તો આપણે બાથરૂમ ઘરી જઈને પછી એમ કે હા સ્વતંત્રતા છે શું સ્વતંત્રતા છે એટલે મર્યાદા હોય ત્યાં મર્યાદા શું ત્યાં અંદર સ્ટોપ પર બંધ લોક થઈ જાય તમે ખોલી ના શકો કઈ સ્વતંત્રતા કઈ મર્યાદાઓમાં રહીને ભોગવાની કઈ સ્વતંત્રતા અને કેટલી મર્યાદાઓ કેટલો કંટ્રોલ છે એની જાહેરાત બંધારણમાં કરવામાં આવી છે બંધારણમાં લખાઈ જ ગયું છે ભારતીય નાગરિકને પોતાના વિચારોને વાણી વર્તન દ્વારા અભિવ્યક્ત કરવાની સ્વતંત્રતા બક્ષવામાં આવી છે કે તમે તમે વાણીથી એટલે કે શબ્દોથી કાંઈ પણ કહી શકો તમારા વર્તન દ્વારા કંઈ પણ અભિવ્યક્ત કરી શકો કાંઈ પણ કહી શકાય સરકાર કંઈ ખરાબ કરતી હોય તો એ અભિવ્યક્ત કરીને આપણે કહી શકાય કે તમે ખોટું કરો છો આ સ્વતંત્રતા ભારતમાં છે લેખિત કે મૌખિક લખીને તમે બધું જાહેર કરી શકો તમારી વા તમારી અંદરનો જે ભાવ છે રજૂ કરી શકો મૌખિક બોલીને ભાવ રજૂ કરી શકાય આંગિક અભિનય એ તમારા બિહેવિયર દ્વારા હવે કોઈ લખી બોલી નથી શકતું તો એમને કહી શકે ને કે આ ખોટ થાય છે પરંતુ એ મુજબ અમર્યાદિત કે નિરંકુશ રીતે વર્તવાની કોઈને છૂટ નથી મતલબ તમે કાંઈ પણ તમારી અંદરનો જે ભાવ છે એ બતાવી શકો છો બહાર કાઢી શકો છો શબ્દોથી લખીને એનો મતલબ એમ નથી કે નિરંકુશ કોઈ જાતના કંટ્રોલ વગર ગમે તેમ મન ફાવે એમ તમે વર્તન કરો એવી છૂટ નથી વ્યાજબી નિયંત્રણો કે મર્યાદાઓ બંધારણે મુકાત છે એમાં તમારે આટલી લિમિટમાં રહીને તમારે જે કરવું કરો લિમિટની બહાર નહીં આપણા ઘરની અંદર બર્થડે પાર્ટી હોય કે આપણું નાનું એવું ફાર્મ હાઉસ હોય ત્યાં કોઈ પણ જાતની પાર્ટી હોય તો ત્યાં તમે નાચી શકો કોઈ વાંધો નથી નવરાત્રી આવે છે તો નવરાત્રિમાં બાર કે એક બે વાગ્યા સુધીનું જે સાઉન્ડનું કંટ્રોલ હોય ત્યાં સુધીમાં તમે સાઉન્ડ વગાડીને ભરપૂર નાચો પછી એનો મતલબ એમ નથી કે આખી આખી રાત નાચે એ જો ત્યાં પાછું કંટ્રોલ મૂકો તમે બીજાને ડિસ્ટર્બ થાય એવું ના કરી શકો હું મારા ઘરની અંદર કોઈને બાર અવાજ ના જાય એવી રીતે સાઉન્ડ ફૂલ ચાલુ રાખીને મારા ઘરની અંદર ગમે એટલું નાચું કોઈ વાંધો નથી પણ હું મ્યુઝિક બહાર નીકળી જાય દહ કિલોમીટર હમણાં એટલું બધું ચાલુ રાખું તો એનો કોઈ મતલબ નથી જેવા કે ભારતનું સાર્વભૌમ જો અંકુશ એટલે કે કંટ્રોલ ક્યાં હોય કા ભારતનું સાર્વભૌમત્વ અને અખંડિતતા ભારત અખંડ એક છે સાર્વભૌમ છે એના ઉપર કોઈ સત્તા નથી એમાં ભંગ થતો હોય એવો તમારો જો વાણી હોય ને તમે મન ફાવે એમ બોલતા હોય આમ છે ને તેમ છે ને તો એ ચલાવી લેવાનું આવે રાતદ્રોહનો કેસ થઈ જાય ને કાલદી જેલમાં રાજ્યની સલામતીનો પ્રોબ્લેમ હોય તમને કઈક દેશની એવી સેન્સિટિવ સંવેદનશીલ માહિતી મળી ગઈ હોય પછી જાહેરમાં દેશ ખોટી વસ્તુ થઈ ગઈ એના માટે પછી હું તો મારા મનમાં આવે એવું ના ચાલે આપણા ઘરની અંદર ઘણી બધી એવી વાતો થતી હોય જે આપણે બહાર ના કહેતા હોય પણ આપણે એમ કહીએ તો કહી શકાય તો પછી ઘર ધોઈ નાખે બાપા વિદેશી રાજ્યો સાથે મૈત્રીપૂર્ણ સંબંધો આપણા બીજા દેશ સાથેના જે સંબંધો હોય એ બાબતની કોઈ માહિતી હોય જાહેર વ્યવસ્થા એટલે કે જાહેર શાંતિ સુલેહ સલામતી નિતિમતા શિષ્ટતાના હિતમાં અદાલતનો તિરસ્કાર ના કરી શકાય તો 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 અદાલત અદાલત આવા આવા સુપ્રીમ કોર્ટ નકામી છે આવું ના કહી શકાય આ ખોટી વસ્તુ છે આવું ના કહી શકાય અદાલતની વિરુદ્ધ ના જઈ શકાય તો નહી અદાલતની જ વિરુદ્ધ જાય અદાલતનો જ આપણે તિરસ્કાર કરીએ તો પછી ન્યાય કોણ આપે સર્વોચ્ચ સ્થાન તો એ છે બદનક્ષી ગુનાની હિંસાની ઉશ્કેરણી હિંસા થાય એવી ઉશ્કેરણીકરણજનક ભાષણો જે આવે એ બધી બાબતોને ધ્યાનમાં લઈને સ્વતંત્રતાના હકનો ઉપયોગ કરવા પર રાજ્ય કાયદા દ્વારા વાજબી નિયંત્રણ મૂકી દે છે કે તમે આવું ના બોલી શકાય હમણાં ટ્વિટરને ફેસબુક ફેસબુકને બધા નથી સરકાર કંટ્રોલમાં લીધા કે તમારા ટ્વિટર ઉપર કે તમારા ફેસબુક ઉપર ગમે તેવું ગમે તે બધા ફોટા ખોટા દે ના ચાલે હવે જો એવા ફોટા કે કાંઈ પણ મૂકશે તો તમારા ઉપર કેસ કરશો એ વ્યક્તિ ઉપર તો પછી તમારે એના વિરુદ્ધ એક્શન લેવાનું આ ઘણી બધી મર્યાદાઓ વ્યાજવી છે કે નહીં એ નક્કી કરવાની સત્તા આ મારીને તમારી નથી એ ન્યાયતંત્રની છે એટલે કે અદાલતની છે કે જે સત્તાઓ આપણને આપવામાં આવે છે જે અધિકારો સ્વતંત્રનો આપણને આપવામાં આવે છે એના ઉપર કેટલો કંટ્રોલ રાખવું કેટલો નહીં એ ન્યાયતંત્ર એટલે કે અદાલતનું કામ છે નક્કી કરવાનું અખબારી સ્વતંત્રતા એટલે કે અખબારી સ્વતંત્રતામાં તમે એમાં ગમે તેવા લેખ લખી શકો ગમે તે કહી શકો એમાં વિચારો અભિપ્રાયો જે તમે જાહેર કરવા માંગતા હોય એ હેતુ તો છે જ પણ આ બધી સ્વતંત્રતાનો અલગ ઉલ્લેખ થયો નથી એ અભિવ્યક્તિની સ્વતંત્રતામાં જ આવી જાય બધું બરાબર તાજેતરમાં બે હજાર નવમાં થયેલા બંધારણમાં સુધારા મુજબ બે હજાર નવમાં એક બંધારણમાં સુધારો કર્યો આપણે એમાં શું નક્કી થયું કે છ થી ચૌદ વર્ષના જેટલા બાળકો છે એટલે કે પહેલા ધોરણથી લઈને આઠમા ધોરણ સુધીના જેટલા બાળકો છે એને નિઃશુલ્ક એટલે કે એક પણ પૈસો લીધા વગર અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ આપવાનું પણ સરકારી સ્કૂલોમાં પ્રાઇવેટ સ્કૂલોમાં ભણી શકો તમે કોઈ વાંધો નથી પણ ત્યાં નિઃશુલ્ક ના હોય ગુનાના સમયે હવે જો અહીંથી થોડુંક સમજવા જેવું છે ગુનાના સમયે ગુનાના સમયે વ્યક્તિનું કૃત્ય ગુનો ન ગણાતો હોય કે ભાઈ કઈક ગુનો થયો ને કંઈક થયો ને પછી એના ઉપર કેસ ચાલે પણ પછી જ્યારે એને જાહેર કરવામાં આવે કે નહીં આ ગુનો આને નથી કર્યો તો એને સજા કરી શકાય નહીં સાબિત ના થાય સજા ના થાય તેમજ સજાની નિર્ધારિત જોગવાઈથી વધુ સજા જેટલી સજાની જોગવાઈ હોય કે જેમ કે ભાઈ આ એક ખૂન કેસ છે તો આના ઉપર છ વર્ષની દસ વર્ષ મને એક્ઝેક્ટ ખબર નથી પણ ધારો કે માની લઈએ દસ વર્ષની સજા છે તો એમ પહેલાંથી લખાઈ ગયું છે કે આ ગુના માટે આટલી સજા આ ગુના માટે આટલી સજા તો એના માટે એટલી જ સજા મળે એનાથી વધારે સજા ના આપી શકાય પછી પેલા ન્યાયાધીશને એના વેર હોય જે કીધી પચાસ નાખ નાખી દેવાને ના ચાલે તેમજ સજાની નિર્ધારિત જોગવાઈથી વધુ સજા કે એકના એક ગુના માટે એકથી વધુ વખત વ્યક્તિને સજા થઈ શકતી નથી એકનો એક જ ગુનો હોય એકથી વધુ વખત બે ખૂન ગઈરા હોય એક ખૂન ગઈરો હોય એની વાત છે એકના એક ગુના માટે એકથી વધુ વખત વ્યક્તિને સજા થઈ શકતી નથી કાયદા દ્વારા સ્થાપિત જોગવાઈ મુજબ કોઈ પણ વ્યક્તિને એના જીવન અને અંગત સ્વતંત્રથી વંચિત કરી શકાય નહીં પોતાનું જીવન અંગત છે પ્રાઇવસી છે અને એ એની સ્વતંત્રતા છે માણસ જેવું જીવ્યું હોય એવું એના ઘરની અંદર ઓફિસની અંદર જીવી શકે એને જાહેર ના કરી શકાય હું પછી આના ઘરનો વિડીયો વધારે નામ નાખી દઉં યુટ્યુબમાં ચડાવી દઉં અને ઘોકાઈ ચડાવી દઉં પછી એમ એ તો મારી સ્વતંત્રતા છે ના તમે બીજાના જીવનમાં હળી ગઈ જેલમાં જ ધાર્યું સીધા ધરપકડ કરાયેલ વ્યક્તિને જેની ધરપકડ થઈ છે કોઈ ગુનામાં ધરપકડ કરવાના કારણોથી શક્ય એટલી ત્વરાથી એટલે કે ઝડપથી જાણ કર્યા સિવાય કસ્ટડીમાં રાખી શકાય નહીં અદાલતને જાણ કર્યા વગર કસ્ટડીમાં એટલે કે જેલમાં રાખી શકાતો નથી જેની ધરપકડ થઈ છે એને તેના પસંદગીના ધારાશાસ્ત્રીની એટલે કે જેની ધરપકડ થઈ છે એને એના જે ધારાશાસ્ત્રી જે વકીલ હોય એની સાથે કોઈ સલાહ લેવી હોય બચાવ કરવો હોય તો એનો અધિકાર છે એ કરી શકે એને ઇનકાર ના કરી શકે એટલે આપણે ફિલ્મોનું દ્રશ્ય જોયું હોય કોઈને પકડવા એટલે એમ કે મુજબ પહેલે આપણે વકીલ સાથે બાદ કરતી દે લોયરસે બાદ કરાવો મારી આવે ને હા તેમજ ધરપકડ કરાયેલ અને કસ્ટડીમાં રખાયેલ દરેક વ્યક્તિને તેની ધરપકડ કર્યાના ચોવીસ કલાકમાં સૌથી નજીકના મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવશે ધરપકડ થઈ એના ચોવીસ કલાકની અંદર અંદર એને કોર્ટની અંદર રજૂ કરવો પડે પોલીસ રાખી શકે નહીં પછી કોર્ટ એમ કહે ને કે ભાઈ આટલા આટલા દિવસ દિવસ કે કસ્ટડીમાં એટલે કે જેલમાં રાખો રાખી શકે બાકી રાખી શકાય નહીં મેજિસ્ટ્રેટ એટલે કે એ ન્યાયાધીશની પરવાનગી વિના કોઈ પણ વ્યક્તિને કસ્ટડીમાં રાખી શકાય નહીં આવ્યું ને પ્રતિબંધક અટકાયતી ધારા પ્રતિ પ્રતિબંધક અટકાયતી ધારા આ એક પ્રકારનો કાયદો છે એમાં જે વ્યક્તિની ધરપકડ થઈ હોય તો એને ઉપરના એક નિયમ લાગુ નથી પડતા કે ચોવીસ કલાકની અંદર એને કોર્ટમાં રજૂ કરવો કે આટલી સજા કરવી ના એ કાંઈ લાગુ ના પડે પછી જો એ એ કાયદો શું છે જો અહીં લખ્યું છે નિવારક અટકાયત છે એટલે કે પ્રતિબંધિત અટકાયત આવ્યું હે એ એના વિષય આપણે ભણીએ જો એમાં શું છે રાજ્યને એમ લાગે એટલે કે દેશના સરકારને કે કોઈ પણ એને એવું લાગે કે કોઈ વ્યક્તિ તરફથી કોઈ ગુનાહિત કૃત્ય કે પ્રવૃત્તિ થવાની સંભાવના છે થઈ નથી કે આ માણસ હળી કરે એવો છે કોઈ પ્રસંગ આવે છે કે કોઈ તહેવાર આવે છે એમાં આ માણસ કે આ માણસનું મંડળ હળી કરે એવું છે એવી સંભાવના પૂરેપૂરી છે તો સાવચેતીના પગલાં લેવા માટે એને પહેલેથી જ નિવારક અટકાયત ધારા હેઠળ એટલે કે નીચે એને ધરપકડ કરી લીધી આ ધારાનો હેતુ શું છે કે કોઈ ગુનો કે કોઈ કૃત્ય કે કોઈ ખરાબ કામ સમાજમાં કોઈ પણ સમયે ના થાય એનો અટકાવવાનો છે હેતુ એ છે એ વ્યક્તિને જેની ધરપકડ કરાઈ છે એને શિક્ષા કરવાનો હેતુ નથી બરાબર સમજી ગયા એને દંડ કરવાનો કોઈ હેતુ નથી પણ જે કામ ખરાબ થવાનું છે એને લખ્યું છે ને કે રાજેને લાગે કોઈ ગુના વાળું કૃત્ય થશે અટકાવવાનું કામ છે પરંતુ રાજ્ય સમાજ કે કોઈ વ્યક્તિ વિરુદ્ધ ગુનાહિત કૃત્ય કરતો તેને અટકાવવાનો નથી બરાબર કે સાવચેતી સમાજનું ભલું થાય એટલે પકડીને બે દિઝલમાં રાખો આ કાયદા હેઠળ અટકાયતીને ત્રણ માસ કરતા વધુ સમય માટે અટકાયતમાં રાખવાની સત્તા મળતી નથી આ તમને એવું લાગ્યું કે ભાઈ કંઈક કંઈક જોખમ છે અથવા તો કંઈક એવું લાગે છે કંઈક થશે આ આ આખા સમાજને અથવા તો આટલા એરિયાને કંઈક નુકસાન પહોંચાડશે તો તમે જેલમાં નાખી દીધો પણ ત્રણ મહિના કરતાં વધારે રાખી શકાતા નથી ત્યાં પણ એમાં પણ એમ છે વડી અદાલત જે છે સુપ્રીમ કોર્ટ એના ન્યાયાધીશો કે એના સલાહકાર બોર્ડના જેટલા સભ્યો હોય એ ભેગા થઈને જો નક્કી કરે તો અટકાયત હુકમ રદ કરી દેવામાં આવે પછી એને પકડી શકાય નહીં જે સરકારે અટકાયત હુકમ આપ્યો હોય કે આ વ્યક્તિને પકડી લ્યો હમણાં દિવાળી આવે છે એ કંઈ કરશે જ ખેલ તો એ પકડી લીધો પણ જો સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ રદ કરી દે કેટલો સમય અટકાયત ચાલુ રાખવી એ નિર્ણય રાજ્ય સરકાર કરી શકે કે એક દિવસ બે દિવસ દસ દિવસ વધારે વધારે ત્રણ મહિના ત્રણ મહિના રાખીને શકતા ત્રણ મહિનાની અંદર કેટલા દિવસ રાખવા એ સરકાર નક્કી કરે બરાબર તો આ હતો આખે આખો સ્વતંત્રતાનો હક એ હક પછીનો જે હક છે એ આજે આપણે શરૂ કરીએ છીએ અને એનું નામ છે અહીંયા શોષણ વિરુદ્ધનો અધિકાર શોષણ થવું એટલે ખબર છે ને કોઈ પૂરતા પૈસા ના આપે બળજબરી કરીને તાક ધમકીથી આપણી પાસે કામ કરાવે એને આપણું શોષણ કર્યું કહેવાય એની વિરુદ્ધનો હક છે આપણી પાસે કે આપણે એના વિરુદ્ધ જઈ શકીએ કાર્યવાહી કરી શકીએ બધું થાય અને આ બધું બંધારણમાં લખેલું છે જો અહીંયા લખ્યું છે કોઈ પણ વ્યક્તિનું બીજી વ્યક્તિ દ્વારા કોઈ પણ પ્રકારે શોષણ થાય કોઈ પણ પ્રકારે એવા શોષણ બંધારણનો છે આ હક દ્વારા સિદ્ધ થાય છે કે ભાઈ આ સમાજની અંદર આ ભારત દેશની અંદર કોઈ પણ વ્યક્તિ કોઈ પણ વ્યક્તિનું શોષણ ના કરી શકે અરે ભાઈ આપણો દેશ તો આ એ દેશ છે કે જ્યાં કોઈ પ્રાણીનું તમે શોષણ ના કરી શકો આપણે તો ગામડામાં તમે જો ગાય કે બળદ હોય જ્યારે સુધી કામમાં આવ્યો હોય ત્યાં સુધી આપણે દૂધ દોય હોય કે બળદ હોય તો એને ખેતરમાં હોય પણ જ્યારે એનું કામ પૂરું થઈ જાય તો એ આપણા ખેડૂતોની સેવા કરે મરે ત્યાં સુધી એને છોડી ના આપે કે વેચી નાખે શોષણ ના કરે એનું હા જેટલું એને કામ લે એટલું જ એને ખાવાનું આપે એની સાર સંભાળ રાખે એ એ આપણી સંસ્કૃતિ છે તો એવો સમાજ ઉભો થાય કે જેમાં કોઈ વ્યક્તિ કોઈનું શોષણ ના કરે પછી બીજો પોઈન્ટ લખ્યો છે કે મનુષ્યનો વેપાર માણસોનો વેપાર થતો હોય ખબર છે ઘણા બધા ફિલ્મો આના ઉપર બનીના છે કે માણસને એવી રીતે કિડનેપ કરી લે પકડી લે ભારતની અંદરથી રોજે કેટલી જાતના અલગ અલગ બાળકોથી લઈને સ્ત્રીઓથી લઈને પુરુષ એનો કોઈ પણ રીતે કિડનેપ થઈ જાય કિડનેપ કરીને એને બારોબાર વેચી નાખે અને પછી વેચ્યા પછી તો એની ગુલામી થતી હોય કે પછી એના અંગો કાઢીને બધા હોસ્પિટલોમાં વેચાઈ જતા હોય ને માણસ ખોખો થઈ દરિયામાં નાખી દેવાતા હોય આવા ઘણા કિસ્સાઓ બહાર આવ્યા છે ફિલ્મો દ્વારા પણ બહાર આવ્યો છે તો એના ઉપર સખત પ્રતિબંધ છે પ્રથા મજૂરી મજૂરી કરાવો કરાવો બળજબરીથી મજૂરી કરાવો એના ઉપર એ પ્રતિબંધ છે ઘરે કામ કરવા માટે રાખ્યા હોય એને કંઈ પૈસા પૈસા ન આપે ખાવાનું માંડ માંડ આપે આખો દિવસ તોડાવી નાખે એ મજૂરી એ વેઠ પ્રથા છે એ ના કરાવી શકાય બળજબરીપૂર્વક દાસત્વ ગુલામી ના કરાવી શકાય કોઈને વેચાતા લઈ લીધા અને પછી હમણાં જ કીધું આ મનુષ્યનો વેપાર થાય પછી એવી રીતે કોઈને વેચાતા લઈ લે પૈકી તું મારું ગુલામ પૈસા દીધા તારા હું કહું એ બધું કરવું પડે બધી રીતે શારીરિક માનસિક બધું શોષણ કરે બળજબરીથી કરાવવાથી પણ પ્રકારની મજૂરી ઉપર ભારતમાં પ્રતિબંધ છે વિદેશોમાં વિશ્વની પ્રતિબંધ હશે આ જોગવાઈનો ભંગ જો આ જોગવાઈ એટલે કે આ જે બંધારણની અંદર કલમ લઈ છે એનો જો કોઈ ભંગ કરે તો એને શિક્ષાપાત્ર એટલે કે સજા થાય થાય શિક્ષાપાત્ર ગુનો અનૈતિક હેતુઓ માટે બાળકોના કે સ્ત્રીઓના વેપાર અનૈતિક હેતુઓ માટે પછી એમાં બાળકોને કિડનેપ કરી લે અનૈતિક હેતુથી એટલે કે સેક્સ્યુઅલ રીતે એનું શોષણ કરે સ્ત્રીઓનું એવી રીતે શોષણ કરે એવા એવી જગ્યાએ સ્ત્રીઓને વેચી નાખે કે ત્યાં બસ એનું શોષણ થાય શારીરિક શોષણ સૌથી વધારે થાય જિંદગીભર પછી વેચ્યા બની રહી જવું પડે બળજબરીથી કરાવવાથી મજૂરી કે મજૂરી વિરુદ્ધનું દાસત્વ આ બધું એવું દાસત્વ એ જ વસ્તુ રિપીટ થાય છે વેતન વિનાની મજૂરી પૈસા કોઈ દે નહીં ખાલી કામ કરાવી લે તોડાવી નાખે ઓલાને અને સદીઓથી ચાલી આવેલા આવી વેઠ પ્રથાનો અંત લાવવાનું છે આ આ ઉદ્દેશ્ય છે કે આવી રીતે કોઈ બાળકો સ્ત્રીઓનો કોઈ શોષણ ના કરી શકે દાસત્વ કોઈને ગુલામ ના બનીને રહી જવું પણ સદીઓથી પહેલેથી આવું ચાલતું જ પહેલાં આવી રીતે બહુ ગુલામો રાખતા વિદેશોમાં આની આખી લડત ચાલે છે

ચૌદ વર્ષથી નીચેની ઉંમરના કોઈ પણ બાળકને એકથી આઠ ધોરણ ધોરણ આઠ સુધી ભણી ગયા હોય આઠ ધોરણથી તમે આગળ જાવ જશો ચૌદ વર્ષની તમારી ઉંમર પૂરી થઈ જાય મોટાભાગે એવું થતું હોય પછી અહીંયા ચૌદ વર્ષ તમે લો ચૌદ વર્ષથી નીચેની કોઈ પણ બાળકની ઉંમર હોય એને કોઈ કારખાના ખાણમાં જોખમી વ્યવસાયમાં બાંધકામમાં ગેરેજમાં હોટલમાં લારી ગલ્લા ઘરના નોકર તરીકે કે કોઈ પણ કામમાં કામે રાખી શકાય નહીં એની પાસે મજૂરી કરાવી જ ના શકાય છતાં ભારતમાં ચૌદ વર્ષથી ઓછા બાળકોની મજૂરી થાય છે પોલે છે તમાસુ્યો જ્યોતિ સરકારી તમાસુ્યો જ્યોતિ હોય જેને નિશાણે જવાના દિવસો છે જેને ભણવાના દિવસો છે સાલે એની પાસે મજૂરી કરવામાં આવે આ ભારત દેશનું ભવિષ્ય છે મજૂરી રાખનાર હોય નઈ બધે એવા ટોપાવ બાર મજૂરી નાબૂદી કાનૂન હેઠણ એક આખો કાનૂન કાયદો બનીણો છે જેનું નામ છે બાર મજૂરી નાબૂદી કાનૂન એના હેઠળ શિક્ષણ પત્ર બોનો છે જો કે રાજ્યને જાહેર હેતુઓ માટે હા હવે જો આ જો નિયમ ફરજ થોડો જાહેર હેતુ માટે એટલે કે આખા દેશની જ્યારે જરૂર પડે છે આ દેશની જ્યારે જરૂર પડે છે લશ્કરી સેવાઓ માટે અચાનક કંઈક એવી ઉપલબ્ધિ આવી જાય માણસોને લડવા માટે જવું પડે દેશનું દેશ જોખમમાં છે સુરક્ષા જોખમમાં છે રાષ્ટ્રીય ફરજ તરીકે સમાજ સેવાના કોઈ પણ ક્ષેત્રમાં ધર્મ જાતિ એટલે કે તમારો ધર્મ પછી મુસલમાન હોય હિન્દુ હોય પારસી હોય ખ્રિસ્તી હોય કોઈ પણ હોય તમે સ્ત્રી પુરુષ છો લિંગ કોઈ પણ હોય તમારું પછી જાતિ કોઈ પણ હોય તમારી જ્ઞાતિઓ જે બધી આવે ને હા એ એ વર્ગના કોઈ પણ ભેદભાવ રાખ્યા વિના પણ વ્યક્તિ પાસે સેવા લેવાનો સરકારને અધિકાર છે જ્યારે જરૂર પડે ત્યારે પછી એમાં પછી ચૌદ વર્ષની આવું જ ના આવે તમારી પાસે પછી સેવા એને જરૂર પડે તો લઈ શકે કઈ રીતે સેવા વેતન વિના કે સવેતન હોઈ શકે છે પછી સરકાર એને પગાર આપે ન પણ આપે પણ ઉદ્દેશ્ય શું હોવું જોઈએ જાહેર હેતુ માટે લશ્કરી સેવા માટે કે રાષ્ટ્રીય ફરજ માટે કે સમાજ સેવાના કોઈ પણ કાર્ય માટે જેમાં આખા દેશનું ભલું હોય બસ એટલી ખબર છે માતની હાકલ પડી છે માતૃભૂમિ માટે મરવા મીટવા માટે પછી આઝાદીની લડતો તમે જુઓ એમ નીકળી ગયા છે બધા ચાલુ સ્કૂલ હોય સ્કૂલ છોડી નીકળી ગયા છે કે એમાં લખ્યું હોય શાળા શાળા છોડવાનું કારણ આઝાદીની લડતમાં જોડાવા માટે પછી ત્યાં એવી આશા ના રખાય હું જો આખો દી દેશ માટે કામ કરું મને મહિને પચાસ હજાર મળવા જોઈએ તું તો જા પાકિસ્તાનમાં ઘરી જ તું ઘરી જા પાકિસ્તાનની અંદર આખે આંખો ના એ પછી દેશના કામ માટે આવે તો પછી ત્યાં વેતનનો વિચાર કરવાનો હોય નહીં તો આ આખો કોઈ હક થઈ ગયો શોષણ વિરુદ્ધનો અધિકાર એના પછીનો અધિકાર છે ધાર્મિક સ્વાતંત્ર્યનો હક ધાર્મિક સ્વાતંત્રતા મળવી જોઈએ તમે ચાહો એ ધર્મને ફોલો કરી શકતા હોવા જોઈએ જે ત ધર્મને તમને લાગે પ્રચાર કે પ્રસાર કરી શકતા હોવા જોઈએ પણ તમે કોઈ પણ માણસને બળજબરીથી ધર્મ પરિવર્તન ના કરાવી શકો ભારતના કોઈ પણ નાગરિકને અંતકરણ અનુસાર પોતાનું દિલ જ્યાં કહે પોતાની ઈચ્છા જ્યાં હોય પોતાનું અંતકરણ પોતાની આત્મા જ્યાં કહે એના અનુસાર મનપસંદ ધર્મમાં માનવાનો એનું પાલન કરવાનો એનો પ્રચાર પ્રસાર કરવાનો સમાન અધિકાર છે પરંતુ આ સ્વતંત્રતા જાહેર વ્યવસ્થા નીતિમત્તા અને સ્વાસ્થ્યને બાધ ના આવે એવી રીતે વ્યાજબી નિયંત્રણનો આધીન રહીને ધાર્મિક સ્વતંત્રનો અધિકાર ભોગવાનો છે પછી એમાં જાહેર વ્યવસ્થાનો બાધ ના આવવો જોઈએ પછી તમે એટલા બધા તમારા ધર્મમાં ચડી ગયા હોય ને એનો પ્રચાર પ્રસાર અને માંડ્યા હોય કે એમાંથી દેશને જો નુકસાન જતું હોય તો પછી દેશ એના વિરુદ્ધ પગલાં લે શાંતિ રાખવાનું નીતિમત્તાનો વિચાર કરવાનો છે સ્વાસ્થ્યને બાધ ના આવવો જોઈએ એવી રીતે ધાર્મિક અધિકાર ભોગવવાનો છે ધાર્મિક ક્રિયાકાંડ થતા હોય પ્રાર્થના પૂજા કરવી હોય એમાં સ્વતંત્રતાનો સમાવેશ છે તમે જે ક્રિયા કર્મકાંડ તમે કરવો એ કરી શકો પ્રાર્થના પૂજા તમારે જે કરવી કરી શકો કોઈ વાંધો નથી ભારતમાં રાજ્યને પોતાનો કોઈ ધર્મ નથી જો યાદ રાખજો ખાસ પોઈન્ટ છે ધાર્મિક સ્વાતંત્રના હકનો આ ખાસ પોઈન્ટ છે ભારત દેશને પોતાનો કોઈ ધર્મ નથી જેવી રીતે પાકિસ્તાન છે એ તો મુસ્લિમ રાષ્ટ્ર છે પણ ભારત હિન્દુ રાષ્ટ્ર છે એવું નથી અહીંયા બધી જ કોમ બધી જ જાતિઓ બધા જ લોકો બધા ધર્મના કોઈ પણ ભેદભાવ વગર રહીએ છીએ ભારત દેશનું કોઈ ધર્મ નથી ભારતનું રાજ્ય ભારતનું રાજ્ય એટલે ભારત દેશની સરકાર કેન્દ્ર સરકાર કોઈ ધર્મ કે સંપ્રદાયના સિદ્ધાંતો કે માન્યતાઓના આધારે ના ચાલે કે ભાઈ આ ધર્મ આવીને એમ કહે કે હવે અમે કઈ એ રીતે દેશ ચલાવો અમારા અમારા ધર્મના કાયદા કાનૂન પ્રમાણે દેશ ચલાવતો એમ ના ચાલે કારણ કે દેશનું કોઈ ધર્મ જ નથી પાકિસ્તાન એ મુસ્લિમ રાષ્ટ્ર છે બરાબર તો ત્યાં મુસ્લિમો કે એટલે કે મુસ્લિમ ધર્મના જે નિયમો હોય એ પ્રમાણે દેશ ચાલે જેવી રીતે હમણાં અફઘાનિસ્તાનની અંદર આખું તાલિબાનનું થયું તો એ લોકો એવું કહી જ દીધું કે અમે અમારા મુસ્લિમ ધર્મ કાયદા કાનૂન અનુસાર સરકાર ચલાવીશું તો ચલાવી શકે કારણ કે મુસ્લિમ રાષ્ટ્ર છે અહીંયા કોઈ ધર્મ નથી ધાર્મિક અને સખાવતી હેતુઓ માટે ધાર્મિક હેતુ એટલે ખબર પડી કે ધાર્મિક ધર્મને લગતું સખાવતી એટલે કે દાન આપવાના હેતુથી શું કહેવાય સદાવ્રત આપવાના હેતુથી સંસ્થાઓ સ્થાપવાનો પણ અધિકાર છે જે તે લોકોને એનું સંચાલન કરવાનો અધિકાર છે અને વહીવટ કરવાની સ્વતંત્રતા પણ ધાર્મિક સમૂહોને આપવામાં આવી છે કે ભાઈ ધાર્મિક સમૂહ હોય કોઈ ધાર્મિક ગ્રુપ હોય કોઈ રિલિજિયસ ગ્રુપ જેને ઇંગ્લિશમાં કહેવાય ધાર્મિક આખું ગ્રુપ છે તો એ કોઈ પણ દાન પુણ્ય કરવાના હેતુથી કે સદાવ્રત માંડવાના હેતુથી સંસ્થાઓ સ્થાપી શકે એનું સંચાલન કરી શકે એનું વહીવટ કરી શકે કોઈ પણ રાજ્ય જાહેર કરવેરા દ્વારા એના કરવેરાથી જે પૈસા આવ્યા હોય જાહેર ફંડ ઊભું થયું હોય આખા દેશના લોકોએ જે એના કરવેરા આપ્યા હોય એમાંથી જે જાહેર ફંડ ઊભું થયું હોય એ ફંડનો ઉપયોગ કોઈ પણ ખાસ ધર્મ માટે કોઈ હિન્દુ ધર્મ મુસ્લિમ ધર્મ ઈસાઈ ધર્મ ખ્રિસ્તી ધર્મ માટે એને ફેલાવવા માટે કે એના કોઈ ખાસ કામ માટે સંપ્રદાયના લાભ માટે કે અભિવૃદ્ધિ માટે કરી શકાય નહીં કારણ કે એ જાહેર કરવેરા લોકો સરકારને સરકાર એને કોઈ એક ધર્મને આગળ વધારવા માટે વાપરી શકે નહીં એટલે અયોધ્યાની અંદર જયારે રામ મંદિર બન્યું તો એમાં સરકારે પૈસા નથી આપ્યા આખા દેશમાંથી જેટલા જેટલા હિન્દુ લોકો છે એમની પાસેથી રામ મંદિરનું જે ટ્રસ્ટ છે એમને પૈસા ઉઘરાવ્યા છે કારણ કે સરકાર નથી આપી શકતી સરકારી ગ્રાન્ટમાંથી ચલાવાતી કોઈ પણ શૈક્ષક શૈક્ષણિક સંસ્થા એટલે કે શિક્ષણ આપતી એટલે કે કોઈ પણ સ્કૂલ શૈક્ષણિક સંસ્થા એટલે સમજો તમે સ્કૂલ કે કોલેજ કે કોઈ પણ એ શૈક્ષણિક સંસ્થા છે સરકારી ગ્રાન્ટમાંથી ચાલતી હોય એટલે કે સરકાર એને પૈસા આપે ત્યારે એ સ્કૂલ કે કોલેજ કે કંઈ પણ ચાલતું હોય તો એ સ્કૂલ કે કોલેજ કે જેમાં સરકારના પૈસા બધું ચાલે છે એ ધાર્મિક શિક્ષણ આપી શકે નહીં કે ધાર્મિક શિક્ષણમાં ભાગ લેવાની કે ધાર્મિક ઉપાસનામાં હાજર રહેવાની ફરજ પાડી શકાય નહીં કારણ કે સરકાર એને પૈસા આપે છે સરકાર દેશની છે અને દેશનો કોઈ ધર્મ નથી થઈ ગઈ વાત પૂરી તો આ વાત થઈ ગઈ આપણે અહીંયા ધાર્મિક સ્વતંત્રનો હક હવે એના પછીનો હક છે સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક ભારતમાં વિવિધ ધર્મ છે વિવિધ ભાષાઓ બોલાય છે અને વિવિધ સંસ્કૃતિ ધરાવતા લોકો રહે છે કેટલી ભાષાઓ બોલાય છે કેટલી ઢગલાબંધ ભાષાઓ બોલાય છે જેનો કોઈ તમે કહી ના શકો એટલી ભાષાઓ એટલી સંસ્કૃતિ હોય એટલી ધર્મો છે આપણે ભારતના પ્રદેશોમાં રહેતા લોકોને એટલે કે ભારત દેશની બોર્ડની અંદર જેટલા લોકો રહેશે એની પોતાની આગવી ભાષા છે એની પોતાની લિપિ છે એની સંસ્કૃતિની ઓળખ અને એના આધારે રચાયેલા વર્ગ સમૂહોને જાળવી રાખવાનો અધિકાર છે હવે કોઈ પણ ધર્મ હિન્દુ મુસ્લિમ ખ્રિસ્તી કોઈ પણ ધર્મ હોય તો એની પોતાની એક ભાષા હોય એની પોતાની લિપિ હોય એટલે કે એમાં એના ગ્રંથો જે ભાષામાં લખાયા હોય એની પોતાની એક સંસ્કૃતિ હોય તો એના એ એના આધારે એ લોકો ટઈકા હોય તો એને જાળવી રાખવાનો હોય એને ટકાવી રાખવાનો અધિકાર એમને છે તો કાલ હવા આવીને કોઈ એના ઉપર અટેક કરી દે ના ચાલે કોઈ પણ શૈક્ષણિક સંસ્થા જો ઉપર આવી દેશ કે જે રાજ્યની ગ્રાન્ટ ઉપર નિર્ભર હોય એટલે કે જે સ્કૂલ કોલેજોમાં સરકાર પૈસા આપતી હોય એમાં ધર્મ જાતિ જ્ઞાતિ ભાષા એવા કોઈ પણ કારણ કોઈ નાગરિકને પ્રવેશ આપવાનો ઇન્કાર કરી શકાય નહીં ધારો કે હું સરકારી સ્કૂલનો આચાર્ય છું સરકાર પૈસા મને આપે છે સ્કૂલને આપે છે ત્યારે સ્કૂલને હું આમ બધા ચાલીશ હવે એમાં કોઈ એક ધર્મનો માણસ આવે અને ભાઈ આ ધર્મના લોકોને આપતા નથી એડમિશન નીકળો બહાર એવું ના કરીશ કારણ કે તમે સરકારના પૈસા જો તમારી પ્રાઇવેટ સંસ્થા હોય તો તમે કરી શકો કોને પ્રવેશ આપો કોને ના આપો પછી જો કોઈ ઉમેદવાર ચૂંટણીમાં ધર્મ કે જાતિના ભાષાના ધોરણે પોતાને મત આપવાની અપીલ કરે કોઈ એક માણસ છે એ જાહેરમાં એમ કે આ ધર્મના લોકો અથવા એમ એમ આ આ જાતિના લોકો અથવા ભાષા બોલતા બધા લોકો મને મત આપશે કારણ કે હું તમારી જાતિનો છું તમારા ધર્મનો છું તમારી ભાષા બોલું છું આવી રીતે જાહેરમાં જો તમે કહો તો તમને લોક પ્રતિનિધિત્વ ધારા આ કાયદો છે એના એનું કાયદાના કલમ નંબર એક બે ત્રણ અને ત્રણ એની હેઠળ ગેરરીતિ ગણે ફટ કરતી સજા લાગે તમને કારણ કે લોકશાહી દેશ છે બધી ભાષા ધર્મ જ્ઞાતિ જાતિના લોકો અહીંયા રહે છે તો તમે કોઈ પણ એક ચોક્કસ જાતિ એક ચોક્કસ ધર્મ એક ચોક્કસ ભાષાના આધારે મત ના માગી શકો કોઈ પણ રાજ્ય કોઈ પણ કાયદો ઘડીને નાગરિકો કે તેના કોઈ પણ વિભાગ પર કોઈ સંસ્કૃતિ કે કોઈ ભાષાના પાયા પર રચાયેલી તમામ લઘુમતીઓને એમને પસંદગીની શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપના અને વહીવટ કરવાનો અધિકાર આપશે જો સરકાર ઉલટાનો અધિકાર આપે છે કોને એ કાયદો આખો ઘડી દે કેવો કાયદો કે ભાઈ તમારી કોઈ સંસ્કૃતિ કે કોઈ ભાષા છે કે લઘુમતી છે લઘુમતી અને બહુમતી એટલે શું કે ધારો કે કોઈ એક ધર્મના લોકો છે એ જે શહેરમાં રહી છે ત્યાં એ લોકો બે લાખ જ છે અને બીજા ધર્મના લોકો છે એ એ જ શહેરમાં રહે છે પણ દસ લાખ છે તો એક ધર્મના લોકો જે બે લાખ છે એ લઘુમતી કહેવાય અને બીજા ધર્મના જે દસ લાખ છે એ બહુમતી કહેવાય તો એવી જે લઘુમતી લોકો છે એ પોતાની પસંદગીની શૈક્ષણિક સંસ્થા સ્થાપી શકે અને વહીવટ પણ કરી શકે અને ત્યાં એના ધર્મના લોકોને ભણાવી પણ શકે પણ ત્યાં એને પછી એના ધર્મના લોકોને ભણાવવા માટે પછી એના કાયદા હોય તો સરકાર પૈસા આપે નહીતર ના આપે રાજ્ય પણ કોઈ પણ ધર્મ કે ભાષા પર ચાલેલી લઘુમતી સંસ્થાઓને જો જોવાના છે રાજ્ય એટલે કેન્દ્ર સરકાર કોઈ ધર્મ ઉપર ચાલતી સંસ્થા કે કોઈ ભાષા ઉપર ચાલતી સંસ્થા લઘુમતીની હોય તો એને રાજ્ય નિધિમાંથી અપાતી શૈક્ષણિક સહાય અને શૈક્ષણિક શિષ્યવૃત્તિઓ જેવા લાભો માત્ર એ કારણસો ભેદભાવ કરી શકાય નહીં ઉપર આવ્યું હતું કે સરકારી સંસ્થા હોય અને એમાં સરકાર પૈસા આપતી હોય તો એમાં તમે કોઈ ધર્મ કે કોઈ પણ રીતે ભેદભાવ ના કરી શકો ધાર્મિક શિક્ષણ ના આપી શકો પણ લઘુમતીઓ પોતાની સંસ્કૃતિ ટકાવવા માટે પોતાની ભાષા ધર્મ ટકાવવા માટે અમુક પ્રકારની સંસ્થાઓની સ્થાપના કરે છે તો લઘુમતીઓનો વિકાસ થાય એ હેતુથી રાજ્ય સરકાર એટલે કે કેન્દ્ર સરકાર રાજ્યનીતિમાંથી પોતાના ફંડમાંથી પૈસા આપી શકે શૈક્ષણિક શિષ્યવૃત્તિ આપી શકે સહાય કરી શકે એ બસ કારણ એક જ કે લઘુમતીઓનો વિકાસ માત્ર આવી લઘુમતી સંસ્થાઓની મિલકતનું ફરજેત સંપાદન હવે આવી લઘુમતી સંસ્થાઓ એટલે કે બહુ ઓછા લોકો હોય એ ધર્મના કે સમાજના કે જ્ઞાતિના અને એણે પોતાની એક સંસ્થા ઊભી કરી હોય હવે આ સંસ્થા જે જગ્યાએ જે જમીન ઉપર ઊભી છે એ જમીન કદાચ સરકારને જરૂર પડે તો આપવી તો પડે પણ જો અહીં લખ્યું છે કે સરકાર પોતાના હસ્તક લેવા માગતી હોય તો રાજ્ય સરકાર એટલે કે કેન્દ્ર સરકારે એને યોગ્ય જરૂરી વળતર આપવું જરૂરી છે એમને ના લઈ શકાય શૈક્ષણિક સંસ્થાઓના સંદર્ભે મહત્વપૂર્ણ જોગવાઈઓ બંધારણમાં બધી લખેલી છે તો આ કયો હક થઈ ગયો સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક હવે છે નંબરનો હક એનું નામ છે બંધારણીય ઈલાજોનો હક કયો હક છે બંધારણીય ઈલાજોનો હક હવે જો વાત એકદમ મસ્ત છે અને જોરદાર છે બંધારણીય ઈલાજોનો હક એટલે હવે પાંચ હક પૂરા થઈ ગયા ને એ બધા મૂળભૂત હક છે એ તો તમને ખબર છે ને જો તમને બતાવી પાંચે પાંચ હક છે એ બધા મૂળભૂત હક છે ને સમાનતાનો હક સ્વતંત્રતાનો હક શોષણ સામેનો હક ધાર્મિક સ્વતંત્ર હક સાંસ્કૃતિક અને શૈક્ષણિક હકો અને બંધારણીય ઈલાજોનો હક આ ઉપરના જે પાંચ મૂળભૂત હક છે એ જો તમને ના મળે તો તમારે તમને જે આ પાંચ ના મળે તો સરકારની વિરુદ્ધ જવાનો જે હક મળે છે એનું નામ છે બંધારણીય ઇલાજોનો હક કે આ પાંચ હક અમને નથી મળતા આદેશમાં જ રહી છે મોટી મોટી વાતો કરી આ બધા હકમાં પણ અમને મળતા નથી સીધા સુપ્રીમ કોર્ટ જઈ શકો તમારે કોઈ હાઈકોર્ટમાં કે નીચલી કોર્ટમાં જવાની જરૂર થે તો એ હક આપણને કામ કરાવી શકે છે બરાબર જો બંધારણીય ઇલાજોનો હક ગમે એટલા સારા કાયદાઓ ઘડવામાં આવે સોનાના મઢેલા કાળા કાયદા હોય સારામાં સારા ઐશ્વર્ય રાય કે હાલ્ય ભટ્ટે બનાવેલા કાયદા હોય ગમે એટલા કાયદા ગમે એટલા સારા હોય મૂળભૂત હક્કોની જોગવાઈ કરવામાં આવે ગમે એટલી મૂળભૂત હકની જોગવાઈ કરવામાં આવે કે આ મૂળભૂત હક તમને મળે છે ઓલો મૂળભૂત હક તમને મળે છે પણ જો એનો અમલ યોગ્ય રીતે ના થાય કાયદો કાયદો કાગળમાં જ બનીને રહી જાય અમલ ના થાય તો આવી સ્વતંત્રતાનો કે અધિકારનો કોઈ અર્થ સરતો નથી એ શું આપણે શું કરવું જોઈએ કઈ કામમાં આવે કઈ કામમાં ન આવે તેથી આ હકોના અમલ માટે બંધારણમાં જોગવાઈઓ કરવામાં આવે છે કે આ હકનો અમલ થાય આ પાંચે પાંચ હક મળે છે એ બધા હક અમલ ખરેખર માણસને જે ભારત ભાઈ એક એક વ્યક્તિને મળવો જોઈએ કરવો છે એને પૈડો પૈડો એના અનુસાર મૂળભૂત હકનો જો ભંગ થતો હોય તમને ધાર્મિક સ્વતંત્રતાનો હક ના મળતો હોય તમને વાણી સ્વતંત્રતાનો હક ના મળતો હોય અને એનો ભંગ થતો હોય તો સીધી સર્વોચ્ચ અદાલતમાં વડી અદાલત જેને જેને કહેવાય સુપ્રીમ કોર્ટ ઇંગ્લિશમાં કહેવાય ત્યાં જઈને સીધો દાદ શકો તમે અધિકાર વિરુદ્ધ તમે કેસ કરી શકો અને મૂળભૂત હક તરીકે સ્વીકારવામાં આવે છે આને આ પણ એક મૂળભૂત હક છે કયો કે જો તમને તમારા મૂળભૂત હક ના મળતા હોય તો તમે સુપ્રીમ કોર્ટની અંદર જઈને તમારો મૂળભૂત હક માગી શકો એ પણ એક મૂળભૂત હક છે સર્વોચ્ચ અદાલત એટલે કે વડી અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટ મૂળભૂત હકોના રક્ષણની અગત્યની ભૂમિકા ભજવે છે તમને પૂછાઈ શકે છે મૂળભૂત હક્કોના રક્ષણની અગત્યની ભૂમિકા કઈ કોર્ટ કઈ અદાલત તો સર્વોચ્ચ અદાલત આ અંગે અદાલત જરૂરી લાગે એ પ્રકારના બધા આદેશ આપે બધી સૂચનાઓ આપે આજ્ઞા પત્રો આપવો પડે તો એ આપે લખીને આપે કે આને આ હક મળવો જોઈએ વાટ લગાડ દેવો અમે હુકમનામા કાઢવાની વિશાળ સત્તા સર્વોચ્ચ અદાલતના બંધારણમાં આપી છે જ્યાં વાણી સ્વતંત્રતાનો ભંગ થતો હોય ધાર્મિક સ્વતંત્રતાનો હક ભંગ થતો હોય આ બધા જ પ્રકારના જે ભંગ થતા હોય એને વિરુદ્ધ કાંઈ પણ તમારે તમને પગલા કોઈ લેતું હોય તો સર્વોચ્ચ અદાલતમાં એટલે કે વડી અદાલતમાં સુપ્રીમ કોર્ટમાં જાઓ તો એ આદેશ આપી શકે સૂચના આપી શકે આજ્ઞાપત્ર આપી શકે હુકમ કાઢીને પણ તમને તમારો હક અપાવે જે અંગે કોઈ વાંધો ના લઈ શકે ભાઈ પછી કે સુપ્રીમ કોર્ટ ની અંદર આ કેસ કરવા માટે તમે ગયા જો કામ ભાઈ ગયા અમે તારું શું કામ છે તું તારું કામ કરીને ડબ્બી મે કોઈ એમાં વાંધો ના લઈ શકે મૂળભૂત અધિકારોનો ભંગ થયાની કોઈ રાજ્યની ફરિયાદ કરવામાં આવે તો તેનો યોગ્ય ઉપાય કરવાનો સર્વોચ્ચ અદાલત માટે જરૂરી છે મૂળભૂત અધિકારો મારા ભંગ થાય છે એવી કોઈ રાજ્યની ફરિયાદ કરવામાં આવે તો સર્વોચ્ચ અદાલત તરત એમાં ઉપાય બતાવે પગલા લ્યે ડોક્ટર પાપાસાબા અમદકર હે આ હકને ઈલાજનો છે ને બંધારણના ઈલાજનો જે આપણે બનીએ છીએ એ હકને બંધારણના આત્મા સમાન કહ્યો છે એક પાટમાં તમને પૂછાઈ શકે કયા હકને બંધારણના આત્મા સમાન કહ્યો તો બંધારણીય ઈલાજોના હકને બંધારણના આત્મા સમાન કહ્યો છે સંસદ કાયદા દ્વારા આવા હુકમો બહાર પાડવાની સત્તા અન્ય કોઈ અદાલતને સુપ્રે કરી શકે નહીં સંસદ છે એને એમ લાગે કે મૂળભૂત અધિકારોનો હકના ભંગ કરવા હોય અને લોકો સુપ્રીમ કોર્ટમાં ના જાય અને નાની નાની કોર્ટની અંદર આ બધા કેસ ચાલે તો આપણે એવું કંઈક કરીએ કે કાયદો પસાર કરીને આ હક આપણે નાની નાની અદાલતોને આપી દઈએ તો એવું કરી શકતી નથી વાવ હુકમો બહાર પાડવાની સત્તા કેન્દ્ર સરકાર સંસદમાં સર્વોચ્ચ અદાલત વડી અદાલત સુપ્રીમ કોર્ટ સિવાય કોઈ અદાલતને આપી શકે નહીં એ એક જ અદાલત પાસે આ બધું છે સુપ્રીમ કોર્ટ પાસે મૂળભૂત અધિકારોનો ભંગ થતો હોય કે એની સાથે અસંગત હોય એવો કાયદો ઘડતા રાજ્ય વિધાનસભાને સર્વોચ્ચ અદાલત અટકાવી શકે છે વિધાનસભામાં એવો કાયદો એવો બનાવે કે કોઈ ગમે તે ધર્મ ફોલો ના કરી શકે જે ધર્મમાં તમે જૈનમાં હોય એ જ ધર્મ તમે ફોલો કરી શકો બીજા કોઈ ધર્મ તમે જાય ના શકો બરાબર આ મૂળભૂત અધિકાર છે ચૌદ વર્ષના હોય ત્યાં સુધીમાં સરકાર તમને ફ્રીમાં ભણવા મૂળભૂત અધિકાર આપે છે એના વિરુદ્ધ કાયદો આવે કે પહેલાં ધોરણથી લાખ લાખ રૂપિયા ફી ભરવી પડશે તો મૂળભૂત અધિકારોનો બધા ભંગ થાય છે તો એવો ભંગ થતો હોય એવો કાયદો બનાવે તો વિધાનસભાને રાજ્ય વિધાનસભાને સર્વોચ્ચ અદાલત વડી અદાલત સુપ્રીમ કોર્ટ સીધી અટકાવી દે ભાઈ આ કાયદો નહીં બને હા હખારી નવરી બજારનું કંઈ કામ છે કે નહીં હા આમ આ હક કોઈ પણ નાગરિકને મૂળભૂત હકોના ભંગ બદલ અદાલતમાં જવાનો હક આપે છે કે તમે કોઈ પણ ભારત દેશનો કોઈ પણ એક નાગરિક હોય હું હોય તમે હોય કોઈ પણ જો આપણા મૂળભૂત હકો હક જે છે એકથી પાંચ બધા એ હકનો જો ભંગ થાય છે તો અદાલતમાં જવાનો આપણને હક મળે છે અને જેટલા હકનો આપણો ભંગ થાય છે એના વિરુદ્ધ આપણને રક્ષણ મેળવવાનો અધિકાર છે આમ બંધારણમાં બક્ષવામાં આવેલા મૂળભૂત હકો ભારતીય નાગરિકો માટે ઉપલબ્ધ કરાયા છે આમ જે બંધારણમાં જેટલા જેટલા હકો છે મૂળભૂત એ બધા આપણને મળે છે આ હકો સરકારો પછી કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર એની સામે આપવામાં આવ્યા છે કે રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર પણ આ જેટલા મૂળભૂત અધિકાર મળે છે સોરી હક અધિકારો થવે પણ શું મૂળભૂત હકો જેટલા આપણને મળે છે એના વિરુદ્ધ કાંઈ કરી શકે નહીં મૂળભૂત હક્કો બધા સમય માટે બધા નાગરિકો માટે ઉપલબ્ધ હોય છે ચોવીસ કલાક તમને મૂળભૂત હક મળે 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 પછી એમાં એમ ન હોય રાતે બારથી આઠ તમને હક ન મળે પરંતુ કટોકટીનો સમય હોય હે યુદ્ધનો સમય આવી જાય અને ભારત દેશની સાથે કોઈ દેશનું મહાભયંકર યુદ્ધની જાહેરાતો થઈ જાય અને કટોકટીનો સમય આવે તો ત્યાં પછી કોઈ કાયદા કાનૂન લાગુ પડે નહીં ત્યાં પછી જે રીતે રાષ્ટ્રપતિ શાસન કે જે રીતે લાગુ પડે એ રીતે જે કે એમ જ થાય એના વિરુદ્ધ આવશે એના વિરુદ્ધ શું એના વિષય આવશે છે રમત ભણશું આપણે ત્યારે અમુક મૂળભૂત હક્કો આપણે સ્થગિત કરી શકાય પછી ત્યાં પછી વાણી સ્વતંત્રતાનો હક આવે અને કટોકટી સિચ્યુએશન થવાનો માહોલ હોય ત્યાં હામે હામે બધું મંડાઈ ગયું હોય હાલત ખરાબ થઈ ગઈ હોય તો પછી સરકાર ટીવી ઇન્ટરનેટ બંધ જ કરી દેતા ઘણીવાર એવા આંદોલન થાય છે તો હા તો એક નાની કટોકટી જેવી સિચ્યુએશન છે તો પછી એ સમયે ટીવીમાં તમે ફાવે બકવાસ કરવા મંડો એટલે દેશે આમ કરવું જોઈએ આવી રીતે મિસાઇલો છોડવી જાય તો તમે હખણા બે હો કારણે જે સરકાર કરે છે ને કરવા દો ને ત્યારે એ અમુક પ્રકારના વાણી સ્વત્રથી લઈને બીજા બધા હક છે એને સાઈડમાં રાખ દેવા પડે કોઈ પણ નાગરિકના મૂળભૂત હક્કો છીનવાઈ જાય એવા કોઈ પણ કાયદાઓ રાજ્ય ઘડી શકતું નથી સરકાર કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર કોઈ પણ માણસનો મૂળભૂત અધિકાર છે એ છીનવાઈ જાય એવો કોઈ કાયદો ઘડી શકાય ના બરાબર આ એક હક થઈ ગયો તો આપણે છેલ્લા આ હક પણ ભણી લીધો બંધારણીય ઈલાજોનો હક અને એની સાથે છ છ હક આપણા પૂરા થઈ ગયા હવે છે મૂળભૂત ફરજો તો ભારતમાં પ્રાચીન સમયથી એટલે કે પહેલાના સમયથી જે લોકો હક્કો તરફ તરફ અને ફરજો વધુ સભાન હતા એ કરજો એવું છે પણ અને ફરજ એ ફર હક્કો પ્રત્યે એટલા લોકો સભાન હતા અને ફરજો પ્રત્યે સભાન હતા પણ હક કરતા એ પોતાની ફરજો પ્રત્યે લોકો વધુ સભાન હતા એમ પોતાની ફરજ ઉપર એને ખબર હતી કે પોતાની ફરજ શું હોય હક પછી આવે પેલા ફરજ પેલા પેલા ફરજ જો આપણે નિભાવી શકીએ આપણી ફરજમાં જે આવતું હોય દેશ પ્રત્યે કુટુંબ પ્રત્યે પરિવાર પ્રત્યે સમાજ પ્રત્યે બધા પ્રત્યેની આપણી ફરજો શું છે જો સરખું જાણી તો તો હક બહુ બધા મળે જેમ નાગરિકોને કેટલાક મૂળભૂત હક્કો આપવામાં આવ્યા છે તેમ નાગરિકોની કેટલીક મૂળભૂત ફરજોનો સમાવેશ ઓગણીસો છોતેર માં બંધારણમાં સુધારો કરીને આપવામાં આવ્યો છે જો સમજો ખાસ મૂળભૂત હક્કો તો આપવામાં આવ્યા છે એના વિશે આપણે હમણાં જ ભણી ગયા છીએ તે નાગરિકોને કેટલીક મૂળભૂત ફરજોનો પણ સમાવેશ કે ભાઈ નાગરિકોની ફરજ શું છે એ બંધારણમાં ક્યાં લખેલી છે તો કે ઓગણીસો છોતેરમાં જે બંધારણમાં સુધારો થયો ને એની અંદર આપણે ફરજોનો આખું લિસ્ટ મૂકી દીધું છે ભાઈ આટલી આટલી ફરજો છે તમે માથું દુખાય વગર પાડજો ક્યારે ઓગણીસો છોતેરના બંધારણમાં સુધારવામાં ફરજોમાં શું શું સમાવેશ થાય તો કે મૂળભૂત ફરજ આપણે શું છે એ મૂળભૂત ફરજ દ્વારા આપણું દેશ પ્રેમ રાષ્ટ્રની જે ભાવના છે કેટલાક ઉચ્ચ આપણા આદર્શો હોય ને દેશના અમુક આદર્શો વેચી થોડું ખાઈ જવાનું છે બધું મૂલ્ય પ્રત્યે નાગરિકોમાં જાગૃતિ લાવીને રાષ્ટ્રની ઉન્નતિ માટે નાગરિકોને પ્રતિબદ્ધ કરવાનો હેતુ હતો રાષ્ટ્રની ઉન્નતિ માટે નાગરિકોમાં એક જાગૃતિ આપવી જોઈએ નાગરિક જાગેલું હોવું જોઈએ પોતાના દેશ પ્રત્યે પોતાની ફરજો પ્રત્યે પોતાના સમાજ પ્રત્યે રાષ્ટ્રની ઉન્નતિ થવી જોઈએ રાષ્ટ્ર ખૂબ આગળ વધવું જોઈએ એના માટે ફરજો છે જો એના પછી લખ્યું છે રાષ્ટ્રની એકતા અખંડિતતા અને સાર્વભૌમત્વના રક્ષણમાં પ્રત્યેક નાગરિકનું પોતાનું યથાશક્તિ યોગદાન આપે તે થકી રાષ્ટ્ર એક રહીએ એકતા માટે અખંડ રહીએ જુદું ના પડી જવું જોઈએ એનાથી ટુકડા જેમ પાકિસ્તાનના બાંગ્લાદેશ થયા એમ ટુકડા ન થવા જોઈએ અને સાર્વભૌમત્વના રક્ષણમાં સાર્વભૌમત્વનું રક્ષણ એટલે શું આખો દેશ એક છે એના ઉપર કોઈનું રાજ નથી ચાલતું આપણો દેશ આપણે જ ચલાવીએ છીએ એનું રક્ષણ થવું જોઈએ કે કાલ એમાં প্রত্যেক નાગરિકનું પોતાનું યથાશક્તિ યોગદાન આપે તે થકી સમાજમાં શાંતિ સલામતી સદભાવના સંવાદિતા કોમી એકલાસની ભાવના જાળવી રાખવાનું કર્તવ્ય પ્રત્યેક નાગરિકનું દેશ અને સમાજ પ્રત્યે છે એ સ્મરણ કરાવવાનો મેઈન હેતુ છે જો રાષ્ટ્ર શાંત હોવો જોઈએ રાષ્ટ્ર સલામત હોવું જોઈએ સદભાવના બધાને એક પ્રતિ હોવી જોઈએ સંવાદિતતા હોવી જોઈએ કોમી એખલાસ એટલે કે મુસલમાનો હિન્દુઓ ક્રિશ્ચિયનો જેટલા પણ આપણા દેશમાં રહે છે એની વચ્ચે ઝઘડાઓ ના થવા જોઈએ બધા સુમેળ કરીને આરામથી જિંદગી જીવતા હોવા જોઈએ એ બધી વાત છે પાઠ્યપુસ્તક આપણે બધા પાસે હોય છે પાઠ્યપુસ્તકોના પ્રથમ પાના ઉપર આ ફરજો દર્શાવવામાં આવેલી જોઈએ છે ઉપર લખેલું જોઈએ છે મૂળભૂત ફરજો પણ હરામ આપણે કોઈથી વાંચી હોય તો કોઈ દી નો વાંચે પાડવી હોય તો અને કોઈ કીધું એ નથી કે આપણે વાંચવી જોઈએ ઘણા શિક્ષકો કહેતા હોય છે એમને સલામ છે જો પહેલું જ પહેલી ફરજ આપણી બંધારણનું પાલન કરવું તેમજ બંધારણમાં વ્યક્ત થયેલા આદર્શો અને સંસ્થાઓ તથા રાષ્ટ્રગીત રાષ્ટ્રધ્વજનો આદર કરવો બંધારણનું પાલન કરવું બંધારણમાં જે કીધું છે એ પ્રમાણ કરવું એ કાયદાઓનું પાલન કરવું એમાં બાંધછોડ ના કરવી એમાં આડાઉડું ના થવું એમાં લઈ કોઈ ઘી ખાવું તો ઘી ખાવું પછી માખણ ન ખાવું બંધારણમાં વ્યક્ત થયેલા આદર્શો બંધારણમાં જે દેશ પ્રત્યેના આદર્શો હોય જે દેશની સંસ્થાઓ છે ગવર્ન સરકારી બધા જ અલગ અલગ પાર્લામેન્ટથી લઈને બધી સંસ્થાઓ જ કે ભાઈ એક પ્રકારની એમના પ્રત્યે રાષ્ટ્રગીત પ્રત્યે આપણું છે રાષ્ટ્રગીત છે રાષ્ટ્રધ્વજ આ બધા પ્રત્યે આદર હોવો જોઈએ વચ્ચે આવ્યું હતું ને ભાઈ બધાએ રાષ્ટ્રગીત ગાવું એના માટે સીધો ગુજરાવું તો ઘણા લોકો એનો વિરોધ કરવા તો બેઠા રહેથું છું તો ઘર ભેગું નથી થાય પાકિસ્તાન પાકિસ્તાનમાં ઘૂસી જતું અરે દેશ પ્રત્યે આટલું ન થાય બાવન સેકન્ડ રહેવાનું હોય ખાલી એ તો વિદેશ જાઓ ખબર પડે દેશ પ્રત્યેની ભાવનાઓ કેવી હોય આપણે તો ખાલી હોય છે ઘણા એમને સો ટકા સલામ છે સેલ્યુટ છે સ્વાતંત્ર્ય સંગ્રામના ઉદ્દાત વિચારો અને પ્રેરણાદાય આદર્શોનો આદર કરવો અને તે અનુસાર વર્તવું સ્વાતંત્ર્ય સંગ્રામ જે આપણે આઝાદી વખતના જેટલા સંગ્રામો થયા એમાં જે આપણા વિચારો વ્યક્ત થયા આપણા એ સમયે મહાપુરુષો જે થયા એના જે આપણા જે આદર્શો કહી શકાય પ્રેરણાદાય આદર્શો એના આદર કરવો એના અનુસાર વર્તવું એને ગાળું ના દેવું એ કેમ લઈડા છે અને કેમ જજવીમાં છે કેમ આઝાદ દેશ જોઈએ એને ખબર છે આપણને ખબર ત્રણ નંબર ભારતના સાર્વભૌમત્વ એકતા અને અખંડિતતાનું સમર્થન કરવું અને તેનું રક્ષણ કરવું ભારત દેશ એક રીતે ભારત દેશ અખંડ રીતે સાર્વભૌમ રહે આખી જમીન ભૂમિ ઉપર ભારતનું ચાલે કોઈ વિદેશી હુકુમત હકૂમત કાંઈ ચલાવી ના શકે એનું સમર્થન કરવું અને એનું રક્ષણ કરવાની પણ આપણી ફરજ છે એવી જ્યાં જ્યાં વાત આવતી હોય ત્યારે એનું સમર્થન થવું જોઈએ જ્યારે જરૂર પડે ત્યારે અને હાકલ કરવામાં આવે જોયું જ્યારે જરૂર પડે હાકલ કરવામાં બસ મને એટલી જ ખબર છે કે માતની હાકલ પડી છે દેશને જ્યારે જરૂર હોય ત્યારે ખડે પગ ઊભા રહેવાની વાત છે હાકલ કરવામાં આવે ત્યારે દેશનું રક્ષણ અને રાષ્ટ્રની સેવા કરવા માટે તત્પર રહેવું અને ઉત્સાહભેર જોડાવવું હા ગુજરાતીમાં છે ને આ બધી આ તો સમજાઈ જાય એવી વાતો છે બધી ભારતના બધા લોકો વચ્ચે ભાઈચારાની ભાવનામાં વૃદ્ધિ કરવી ભાઈચારો હોવો જોઈએ બધા વચ્ચે લોકો વચ્ચે સુ સંવાદિતા સ્થાપવી અને સ્ત્રીઓના ગૌરવને હાનિ પહોંચાડવાનારી વ્યવહારોનો ત્યાગ કરવો અત્યારે તો કેટલા કેસ આ બધા સ્ત્રીઓ બાબત આવતા હોય છે રેપ ને ગેંગ રેપ ને હે શું છે આ ભારત માતા અત્યારે શરમ અનુભવતા હોય છે શરમ એટલે એમ થાય કે પાતળમાં ખાડો ગડીનું અંદર કરી દે જે દેશની અંદર સ્ત્રીઓનું પૂજન થાય છે શક્તિ તરીકે ઓળખાય છે મા જગદંબા એ દેશની અંદર સ્ત્રીઓને ખુલ્લામ ચીરહરણો થતા હોય જે દેશની અંદર નારી સુરક્ષિત નથી દેશ સુરક્ષિત નથી એવું કહી શકાય એવું લખેલું છે શાસ્ત્ર હું નથી કહેતો એનું સન્માન થવું જોઈએ રાષ્ટ્રના સમૃદ્ધ અને સમન્વિત સાંસ્કૃતિક વારસાનું જતન કરવું રાષ્ટ્રનો આપણો વારસો છે સમૃદ્ધ વારસો છે દસમા ધોરણની અંદર વારસાને તમે સાત સમાજ વિદ્યામાં ચેપ કરાવશે બધું વારસા ઉપર જ છે કલ્ચર એટલે કે સંસ્કૃતિનો વારસો સંસ્કૃતિ વારસો વારસા ઉપર જ ચેપ કરશે ભારતનો વારસો સંસ્કૃતિ એનું જતન કરવું જોઈએ એનું રક્ષણ કરવું જોઈએ કેટલું બધું વારસામાં મળ્યું છે કેટલા બધા ગ્રંથો કેટલા બધા શાસ્ત્રો કેટલા બધા બિલ્ડિંગ કેટલી બધી વસ્તુઓ આપણને વારસામાં મળી છે એનું કેટલી બધી કલાઓ વારસામાં મળી છે એનું જતન કરવું જોઈએ જંગલો સરોવર નદીઓ વન્યજીવો સહિત કુદરતી પર્યાવરણનું રક્ષણ કરવું જંગલો આપણે કાપી કાપીને બગાડી નાખીએ સરોવરોને આપણે પ્રદૂષિત કરી દઈએ નદીઓ પ્રદૂષિત કરી દીધી વન્યો શિકાર કરી દીધા પર્યાવરણનું શું રક્ષણ થાય આમાં ટોપો ભાઈ એ ન થાય પણ એ બધાનું રક્ષણ થવું જોઈએ તો દેશનું બધા દેશમાં જ છે આ બધું દેશમાં આવે છે જંગલો સરોવર નદીઓ વન્યજીવો દેશનો એક ભાગ છે એનું રક્ષણ નહીં કરીએ તો દેશનું રક્ષણ જ કરતા આપણે અને સમૃદ્ધ કરવું હોય એનું રક્ષણ કરીને જંગલો સરોવર નદીઓ વન્યજીવો સમૃદ્ધ થવા જોઈએ અને દરેક સજીવો પ્રત્યે અનુકંપા હોવી જોઈએ કરુણા હોવી જોઈએ કોઈને પણ મારો નહીં બધાને જીવવાનો અધિકાર છે લીવ એન્ડ લેટ લીવ જીવો અને જીવવા દો આ બધું આપણે બંધારણમાં લખ્યું છે વૈજ્ઞાનિક અભિગમ અપનાવવો માનવવાદ માણસ છે ભાઈ બધા આખરે માણસ પ્રત્યે માણસતા માનવીય વ્યવહાર કરો શોધ વૃત્તિનો વિકાસ કરવો કંઈક કંઈક નવા સંશોધનો કરીને ધીમે ધીમે આગળ વધવું નવી વસ્તુઓ નવી વસ્તુઓ જેમ 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 આગળ વધતો જાય સમય આગળ વધે સમાજ આગળ વધે બીજા દેશોની સાથે ટકી રહેવા માટે ઘણું બધું સંશોધન કરીને આગળ વધવું એ પણ એક ફરજ છે જાહેર માલ મિલકતનું રક્ષણ કરવું અને હિંસાનો ત્યાગ કરવો કાંઈ પણ થાય રમખણ થાય એટલે જાહેર કોલેજો જાહેર બસ સ્ટેન્ડ જાહેર સરકારી બિલ્ડિંગોને એને પથ્થર મારીને આગાવીને હડગાવી દઈએ છીએ આપણા જ પૈસામાંથી છે આપણે આમ ફટ મારી બીજા રાત દિવસ મહેનત કરી કરીને ટેક્સ ભરતા દેશને જ નુકસાન છે વૈયક્તિક અને સામૂહિક વ્યક્તિક એટલે વ્યક્તિક કહેવાય વ્યક્તિગત હું એકની વાત કરું તો વ્યક્તિગત થઈ ગયું સામૂહિક એટલે આપણે બધા ભેગા થઈ એવા પુરુષાર્થના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટતા સિદ્ધ કરવા સતત પ્રયત્નશીલ રહેવું જેથી રાષ્ટ્ર પ્રગતિ અને સિદ્ધિઓના સોપાનું ઉત્તરો સર કરતું રહે વ્યક્તિગત રીતે હું આગળ વધતો વ્યક્તિગત મારી સિદ્ધિઓ હોય જેમ કે ઓલિમ્પિકની અંદર જાય એ લોકો ગોલ્ડ મેડલ જીતે વ્યક્તિગત સિદ્ધિ હોય છે સામૂહિક પુરુષાર્થ દેશની અંદર આખું જૂથ આખી ઇન્ડસ્ટ્રી આખું મંડળ એ આગળ વધતું હોય તો એ બધાએ સાથે મળીને સિદ્ધિના સોપાનો સર કરવાના છે અને છેલ્લી સિદ્ધિ સોરી બંધારણની કલમ છેલ્લી ફરજ મફત અને ફરજિયાત અને સાર્વત્રિક રીતે શિક્ષણ પોતાના પાલ્યને આપવું એના માતા પિતાની ફરજ રહેશે મફત મફત છે એનો મતલબ એમ મરજિયાત નથી ફરજિયાત શિક્ષણ આપવું બાળકો પાસેથી ફી લઈને માતા પિતાએ નહીં સરકારે એકથી આઠ ધોરણ સર સરકારી સ્કૂલોમાં એકદમ મફત શિક્ષણ હોય છે કોઈ ફી લેવામાં આવતી નથી પાલ્ય એટલે બાળકને એ એના માતા પિતાની ફરજ છે કે એને ભણાવો એને ગણાવો એને આગળ વધારવું તો આટલી ફરજ થઈ હવે એક માર્ક ની અંદર તમને અહીંથી પૂછાઈ શકે ભારતમાં જાન્યુઆરીને મૂળભૂત ફરજ દિન તરીકે ઉજવવાનું નક્કી થયું છે મૂળભૂત ફરજ દિન થયું છે આ બધી ફરજો પૈકી કેટલીક ફરજો કાનૂની પીઠબળ છે કાનૂની પીઠબળ એટલે કાયદાકીય ફરજો છે આ કે તમારે કરવી જ પડે એક થી આઠ ધોરણ ની અંદર બાળકોને જો તમે નથી ભણાવતા જો વાત નહીં કેસ થાય તો જાય એનું પાલન નહીં કરનાર ને સજા થાય છે જો નાગરિકો ફરજોનું પાલન કરે એ માટે તેમનામાં સભાનતા જાગૃતતા ઊભી કરવાનો પ્રયાસ શિક્ષકોએ પ્રયત્નશીલ બંધ કરવો જોઈએ જેમ કે હું કરું છું કે ભાઈ આટલી બધી ફરજો છે તો આપણે સભાન થઈએ જાગૃત થઈએ અને આપણી ફરજોનું પાલન કરીએ સમાજમાં પ્રવર્તાવા કેટલાક સામાજિક દૂષણો અને અનિષ્ટો જેવા કે ઘણા બધા અનિષ્ટો ઘણા બધા એવા ખોટી વસ્તુઓ સમાજમાં ફેલાતી હોય છે જેમ કે શું હોય છે અસ્પૃશ્યતા અસ્પૃશ્યતા એટલે છૂત અછૂત આને અડવું આને ના અડવું વેઠ પ્રથા ગુલામી કરીને ગુલામી તરીકે રાખીને મજૂરી કરાવી જેવી રીતે કેજીએફ મૂવીની અંદર સોનાની ખાણોમાં કેટલાને મજૂરી કરાવે છે બાળમજૂરી સ્ત્રી શોષણ જાતીય સતામણી કોઈની છેડતીઓ કરવી દહેજ પ્રજા લગ્ન થાય તો કેટલી બધી માંગો કરવી સ્ત્રી ભ્રૂણ હત્યા ગર્ભમાં જ હોય બાળક કે બાળકી એને કાપી નાખવા એને કેટલી ખતરનાક બાબતો છે આ બધી બાજુ કેટલા હોય અંધશ્રદ્ધાઓ કેટલી હોય વહેમ કેટલા હોય આ બધું નાબૂદ થાય અને આપણી ફરજ પ્રત્યે આપણે જવાબદાર થઈએ એ પણ આપણી અંદર સભાનતા આપવું જોઈએ સંવેદનશીલ અને જાગૃત નાગરિક કરે આપણે શું કરવું જોઈએ એનું સ્પષ્ટ દિશા સૂચના ફરજો આપણને આપે છે જો ભવિષ્યના નાગરિક એવા બાળકો અને કેસરોમાં ફરજોનો વ્યાપક પ્રચાર પ્રસાર થાય એટલે કે ભવિષ્યમાં બાળકો જે આવવાના છે ભવિષ્યમાં જે યુવાન થવાના છે એની અંદર જો ફરજો પ્રત્યે સભાનતા આવશે એને ખબર હશે ફરજો શું છે એના મહત્વ અને ઉપયોગીતાનું જો સતત અને સઘન શિક્ષણ આપવામાં આવશે તો ભવિષ્યના નાગરિકોમાં સામાજિક અને રાષ્ટ્રીય ઉત્તરદાયિત્વની ભાવના વિશ્વ બંધુત્વ ન્યાય અને શોષણ સમાજની રચનાના ઉચ્ચ આદર્શો ફળીભૂત થઈ શકે નહીતર થાય નહીં એટલે કે અત્યારથી જો નાના બાળકોને કે એ લોકોને આવનારી પેઢીને સમજાવવામાં આવશે તો જ એ લોકોને ખબર પડશે કે રાષ્ટ્રીય ઉત્તરદાયિત્વની ભાવના એટલે કે દેશ પ્રત્યે અમે જવાબદાર છીએ એવી ભાવના એને ત્યારે જ આગળ જઈને ખબર પડશે વિશ્વ બંધુત્વ આખો દેશ દૈવ કુટુંબ ન્યાય ન્યાય થવો જોઈએ શોષણ શોષણ ના થાય નાનો નાનો માણસ હોય કે મોટા મોટો માણસ હોય કોઈનું શોષણ ના થાય એવા સમાજની રચનાના ઊંચા આદર્શો તો એની અંદર ભંડાશે નહીતર થશે નહીં હવે એના પછી મૂળભૂત ફરજો હક પૂરા થઈ ગયા મૂળભૂત ફરજો પૂરી થઈ ગઈ પછી આ છેલ્લો પોઈન્ટ છે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આ એક ખાસ સમજવાની વાત છે કે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો સમાવેશ બંધારણના ચોથા ભાગમાં કરવામાં આવ્યો છે તમને એક માર્ગમાં પૂછાઈ શકે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો સમાવેશ બંધારણના કયા ભાગમાં કરવામાં આવ્યો છે ચોથા ભાગમાં શું છે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો હમણાં સમજાવી દો આખું પાઠ જયારે શરૂ થયો ત્યારે આ માર્ગદર્શક ખબર પડી ગઈ ઉદ્દેશ્ય શું છે માર્ગદર્શક સિદ્ધાંતો માર્ગદર્શન આપવું એટલે ખબર છે ને કે આગળ તમારે શું કરવું શું ના કરવું એના માટે જે માહિતી કે સલાહ આપવી એને માર્ગદર્શન આપ્યું કહેવાય એ માર્ગદર્શકના આખા એક સિદ્ધાંતો લિસ્ટ હોય ભવિષ્યની કેન્દ્ર સરકાર આવે જે ભારતમાં રાજ કરે ગુજરાત સરકારની રાજ્ય સરકારો એ અલગ અલગ રાજ્યોની રાજ્ય સરકારો એ જે રાજ્યને કે દેશને આગળ લઈ જવા માટે જે નીતિ ઘડે જે બનાવે કાયદા લઈને બધી વસ્તુઓ એ નીતિઓ શું વસ્તુ ધ્યાનમાં રાખીને ઘડે કે જેથી કરીને બંધારણની બહાર ના નીકળી જાય પોતાની ફાવે એમ ના નીકળી જાય એ માટે એને જે માર્ગદર્શન આપવું એને કહેવાય માર્ગદર્શક સિદ્ધાંતો રાજ્યના આ સિદ્ધાંતો માર્ગદર્શક છે એનો અમલ કરવા રાજ્ય સરકારો બંધાયેલી નથી જો રાજ્ય સરકારોને એટલે કે કેન્દ્ર સરકાર અને ગુજરાત હોય તો એવા રાજ્ય સરકારોને માર્ગદર્શન રાજ્યના સિદ્ધાંતો આપવામાં આવે છે કે ભાઈ તમારે આ આ પ્રમાણે નીતિઓ ઘડવી જોઈએ પણ એનું માનવું જ એ માટે રાજ્ય કે કેન્દ્ર સરકાર બંધાયેલી નથી પાછી પરંતુ નીતિ ઘડતરમાં આ સિદ્ધાંતોને કેન્દ્રમાં રાખીને નીતિઓ ઘડવાની અને એનો અમલ કરવાની રાજ્ય સરકારની નૈતિક ફરજ છે કે ભાઈ આ આ જે નીતિ ઘડો તમે જ નીતિ બનાવો એનો કોઈ વાંધો નથી કાયદા કાનૂનથી લઈને તમે બનાવો કે આ રીતે એના માટે નિયમો વાંધો નથી પણ આ સિદ્ધાંતોને કેન્દ્રમાં રાખો અને નીતિ તમે ઘડો એ તમારી નૈતિક ફરજ છે આ સિદ્ધાંતોનો સૌથી મહત્વનો ઉદ્દેશ તમામને રાજકીય સામાજિક અને આર્થિક ન્યાય મળી રહે એવી સમાજ રચનાની સ્થાપના કરવાનો છે ઉદ્દેશ શું છે રાજ્યના માર્ગદર્શક સિદ્ધાંતોનો ઉદ્દેશ્ય શું છે તો કે દરેક માણસ જે દેશમાં રહે છે એ રાજકીય રીતે સામાજિક એટલે કે સમાજની રીતે આર્થિક એટલે કે નાણાકીય રીતે એને ન્યાય મળવો જોઈએ અન્યાય રાજકીય સામાજિક અને આર્થિક રીતે ક્યાંય ના થાય એની સાથે એવી સમાજનો સ્થાપના કરવાનો ઉદ્દેશ્ય છે આ સિદ્ધાંતો રાજ્યના ઉદ્દેશો અને ધ્યેયોની પૂર્તિ માટે રાજ્યની નીતિ ઘડતરમાં દિશા સૂચન આપવાનું છે એ ઉપર આવી ગયું છે ન્યાયતંત્ર દ્વારા આ સિદ્ધાંતોનો અમલ કરવાની જોગવાઈ બંધારણમાં નથી કે ભાઈ આ જે રાજ્યના માર્ગદર્શક સિદ્ધાંતો છે એનો અમલ થવો જ જોઈએ એવી જોગવાઈ બંધારણમાં નથી આ જ પ્રમાણે નીતિઓ ઘડાવી જોઈએ એવું નથી એટલે તો રાજ્ય સરકારને કેન્દ્ર સરકારને છૂટ મળી જાય છે કે એનું માનવ કે ન માનવું એવું જરૂરી નથી માનવું છે આ મૂળભૂત સિદ્ધાંતોથી આપણને કોઈ કાનૂની અધિકારો પ્રાપ્ત નથી થતા કે ભાઈ રાજ્યના માર્ગદર્શક સિદ્ધાંતો છે તો આપણને ઘણા બધા કાનૂની અધિકારો મળી જશે ના કે એનાથી કોઈ કાનૂન પીઠબળ પણ મળતું નથી કે કાનૂની ઉપાયો પણ પ્રાપ્ત થતા નથી પણ છતાં રાજ્યના કાયદાઓ ઘડતી વખતે સોરી પડતી નહીં પણ ઘડતી વખતે તથા તેના સંચાલનમાં એ પાયાના છે કે ભાઈ તમે સિદ્ધાંતો ઘડો છો કાયદા ઘડો છો ત્યારે આ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે એ પાયામાં છે એ પ્રમાણે તમે સંચાલન કરો એ પ્રમાણે તમે કાયદા ઘડો કેટલાક હકોનો સમાવેશ બંધારણમાં મૂળભૂત હકોમાં સમાવેશમાં કર્યો છે જે તત્કાળ આપી શકાય તેવા હતા અમુક હક એવા છે કે જેને મૂળભૂત જે લિસ્ટ એમાં નાખ દીધા એટલે તત્કાળ આપી શકાય એવા હતા કે ભાઈ આ હક બધાને મળી ગયા પણ બીજા ઘણા હક એવા હતા એનો સમાવેશ રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં કરવામાં આવ્યો છે જેમ જેમ રાજ્ય વ્યવસ્થા સદ્ધર થાય રાજ્ય વ્યવસ્થા આપણો દેશ જમીન સદ્ધર થતું જાય સમૃદ્ધ થતું જાય મજબૂત થતી જાય એમ એમ ભવિષ્યમાં આ હકો આપતા જવાનો વિચાર બંધારણ સભાનો હતો કે જેમ જેમ આપણો દેશ સદ્ધર થતો જાય મજબૂત થતું જાય એમ એમ લોકોને અમુક પ્રકારના હક આપણે આપતા જશું એટલે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે આ રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોને બીજું એક નામ આપ્યું શું પાયારૂપ સિદ્ધાંતો યાદ રાખજો એક માર્ગમાં પૂછાઈ શકે પાયારૂપ સિદ્ધાંતો કયા સિદ્ધાંતો છે તો કોઈ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એવું કોણે કીધું તો ડોક્ટર બાબાસાહેબ આંબેડકરે આપણા બંધારણમાં રાજકીય લોકશાહી સ્થાપવાનો આપણે પ્રયાસ કર્યો છે આપણા દેશની અંદર છે છે ને બંધારણ એવું કે લોકશાહી છે કોઈ એક ના હાલે કોઈ બે પાંચ દસ જણાનો ગ્રુપ તો ના હાલે પરંતુ સામાજિક અને આર્થિક લોકશાહીની સ્થાપના વિના રાજકીય લોકશાહી અધૂરી છે જો સમાજ સદ્ધર ના થાય સમાજ આર્થિક રીતે સદ્ધર ના થાય સમાજ સામાજિક લોકશાહી ન હોય આર્થિક લોકશાહી ના હોય તો રાજકીય લોકશાહી અધૂર ગણાય આ માર્ગદર્શક સિદ્ધાંતોને વિવિધ વિભાગોમાં દર્શાવીને જાણકારી મેળવી પહેલો સિદ્ધાંત છે આર્થિક નીતિઓ સંદર્ભે સિદ્ધાંત આર્થિક નીતિઓ એટલે શું હા આપણે સમજે કે એવી ભાષામાં કહું તો પૈસા કેટલા ક્યાં સરકારે વાપરવા ક્યાં કેટલા ના વાપરવા કેવી રીતે આવક થશે આ બધાને લગતા જો આર્થિક નીતિઓના ઘટતરમાં ઘણા મહત્વના સિદ્ધાંતોનો સમાવેશ કરવામાં આવ્યો છે સૌ નાગરિકોનું મહત્તમ કલ્યાણ અને શ્રેય સધાય એ રીતે સમાજમાં ભૌતિક સંસાધનોની માલિકી અને અંકુશનું વિતરણ કરે નાગરિકનું મહત્તમ એટલે કે જેટલા નાગરિકો આપણા દેશમાં રહે છે એનું ભલું થાય એનું શ્રેય એટલે કે એનું સારું થાય એવી રીતે સમાજમાં ભૌતિક સંસાધન સગવડો બધી છે કેવાય ને આપણી ફેસિલિટી બધી હોસ્પિટલોથી લઈને બધી આ બધી સગવડોને એવી રીતે એની માલિકી બધાને ગોઠવી આપી કોઈ એક વ્યક્તિના માલિકનું બધું ના થઈ જવું જોઈએ કોઈ ચાર જણાની માલિકી દરેક વસ્તુ ઉપર ના થઈ જવી જોઈએ એના ઉપર અંકુશ એટલે કે કંટ્રોલ હોવો જોઈએ કે બધાના સરખા ભાગે બધું આવે દેશમાં જેટલા સંસાધન છે એ બધાના ભાગે સરખા હોવા જોઈએ એવું ના થઈ જવું જોઈએ આ આખે આખું જંગલ છે એ અંબાણી અંબાણીનું આ આખે આખું જંગલ છે આનું એવું નહીં બે વ્યક્તિનું રાજ ના હોવું જોઈએ સંપત્તિ અને ઉત્પાદનના સાધનોનું કોઈ ચોક્કસ સમૂહ કે વર્ગોમાં જો આવીને કેન્દ્રીકરણ ન થાય એવી અર્થવ્યવસ્થા રચવા રાજી પ્રયાસ કરશે કોઈ ચોક્કસ સમૂહ કોઈ કંપની કોઈ એક ફેક્ટરી કોઈ એક રાજકારણી એના હાથમાં જ બધી સંપત્તિ આવી જાય બધી જ ઉત્પાદનની પ્રક્રિયા એના હાથમાં આવી જાય એ ધારે એમ દેશ ચાલે એવી રીતે કેન્દ્રીકરણ ના થવું જોઈએ એવી અર્થવ્યવસ્થા ગોઠવાથી પુરુષો અને સ્ત્રીઓને સમાન કામ માટે સમાન વેતન મળે એવા રાજ્ય પ્રયાસ કરશે આઈએ તરીકે છોકરી હોય કે આઈએસ તરીકે છોકરો હોય આઈપીએસ તરીકે છોકરી કે છોકરો હોય કલેક્ટર તરીકે છોકરી કે છોકરો હોય કે પટ્ટાવાળા તરીકે છોકરી કે બેયને સરખું વેતન પગાર મળવો જોઈએ છોકરી થવો જોઈએ કામના સ્થળે તમામ કામદારોનું આરોગ્ય જળવાય દે જ્યાં કામદારો કામ કરવા જાય છે એ ઓફિસ એ ફેક્ટરી કે ગમે તે જગ્યાએ જાય ત્યાં એવી માનવીય પરિસ્થિતિનું સર્જન કરવાનું થાય કે એનું આરોગ્ય આરોગ્યની તંદુરસ્તી જળવાવી જોઈએ સ્ત્રી પુરુષો અને કુંબળી વયના બાળકોનું આર્થિક મજબૂરીના કારણે આરોગ્ય કથડે એવા કામ ધંધા કે બિન આરોગ્યપ્રદ સ્થળોએ જોખમી કાર્યો ન કરવા પડે એનો આરોગ્ય જોખમય જેમ કે આપણે રોડ ઉપર તમે જુઓ ખાડા ખોદતા પેલા મશીન લઈને ખબર ધડધડ કેટલો અવાજ આવતો હોય વિદેશમાં આવી રીતે ખોદાતું જ હોય કે આપણા દેશમાં જ ખોદાય છે એવું નથી પણ ત્યાં બધા સેફ્ટીના પહેલાં સાધનો પહેરેલા હોય કે એનો અવાજ નેવું ટકા કપાઈ જતો હોય અને આખે આખો અવાજ આવતો હોય આ પહેરતા નહીં હોય કે ઓલા તો કંઈ નાપતા નહીં હોય એ ખબર નથી આપણને પણ એનું આરોગ્ય જોખમાય છે લાંબા ગાળે એની બહેરાશ પહેલાં આવી જશે આવું તો દરેક જગ્યાએ તમે જુઓ પણ એનું સ્ત્રી પુરુષો કે કુંબળી વિના બાળકોનું આર્થિક મજબૂરીના કારણે કે ભાઈ પૈસા નથી એમના ઘરે એ મજબૂરીના કારણે એમને એવી જગ્યાએ કામ ધંધા ના કરવા પડે કે જ્યાં એના આરોગ્ય સાથે ચેડા થાય એની તંદુરસ્તી સાથે ચેડા થાય ઔદ્યોગિક એકમોમાં એટલે કે મોટે મોટી કંપનીઓમાં ફેક્ટરીઓમાં સંચાલનમાં કામદારોની સહભાગીદારી માટે રાજી પ્રયાસ કરશે એની સહભાગીદારી માટે એટલે કે કામદારો પણ કંપની કે ફેક્ટરીનો હિસ્સો થવા જોઈએ ગમે ત્યારે લીદાન ગમે ત્યારે કાઢી મૂકે એવું ના થવું જોઈએ એને પૂરો પગાર મળવો જોઈએ એને રિટાયર્ડ થાય એટલે એને પેન્શન મળવું જોઈએ બધું આવવું જોઈએ બાળકોને આર્થિક લાચારીના કારણે જો તેનું કોઈ પણ પ્રકારે શોષણ ન થાય તથા સ્વસ્થ સ્વતંત્ર રીતે ગૌરવપ્રદ સ્થિતિમાં તંદુરસ્ત વિકાસ સાથે તે માટે જરૂરી તકો સવલતો ઊભી કરવા માટે રાજ્ય ખાસ પગલાં લેશે હવે આર્થિક લાચારી છે નાના બાળકો છે ઘરમાં ખાવાના ફાફા છે પૈસા નથી ઘર ચલાવવા માટે તો બાળકોએ શું કરવું પડે પછી નોકરી ધંધા કરવા પડે ના એના આરોગ્ય સાથે છેડે થાય ભણવા જવાની ઉંમરે એને આ બધું કરવું પડે તો એના માટે રાજ્ય સરકારે એવી સ્કૂલો ઊભી કરવી જોઈએ કે જ્યાં એને એકદમ મફતમાં શિક્ષણ આપવામાં આવે ને એવું સરકાર કરે છે સ્ત્રીઓને પ્રસૂતિ સમયે જરૂરી રજાઓ જ્યારે સ્ત્રી પ્રેગ્નન્ટ હોય છે ત્યારે હવે અમુક મહિના કામ કરી શકે પછી અમુક મહિના એને આરામ કરવો પડે કામ ના કરી શકે કારણ કે જોખમ છે એના પેટની અંદર બાળક છે તો એ સમયે એમને રજાઓ મળવી જોઈએ ધારો કે કોઈ સરકારી સ્ત્રી છે અને પ્રેગ્નન્ટ છે તો એ અમુક મહિનાઓની એને મેટરનિટી લિવ ઇંગ્લિશમાં એજમાં કહેવાય એ રજા એને મળવી જોઈએ એ રજાને એનો પગાર પાછો ન કપાવવો જોઈએ અને બધી રાહત પૂરી પાડવામાં આવવી જોઈએ કામદાર રાજ્ય વીમા ધારો જેટલા કામદારો છે એના વીમા હોવા જોઈએ કંઈ થાય તો એને વીમો મળે બોનસ મળવું જોઈએ દિવાળીએ કે અમુક અમુક વર્ષે વધતા જતા હોય પૈસા પ્રસુતિ રજાનો ધારો એ તો હમણાં કીધું એ જ પ્રમાણે કે જ્યારે સમય હોય એ એમને રજાઓ મળવી જોઈએ ગ્રેચ્યુઇટી ધારો ગ્રેચ્યુઇટી ધારો એટલે એક સમજો ને આમ તો લાંબો છે માટે પણ એક પગાર ધોરણનો ધારો કે ભાઈ આટલો પગાર તો આ આટલી પોસ્ટ ઉપર કામ કરતા હોય આ પદ ઉપર કામ કરતા હોય તેના આટલો પગાર તો મળવો જ જોઈએ એ બધા જ કાયદાઓ માનવીય ધોરણે મળે એવી રીતે ઘડવામાં આવ્યા હોવા જોઈએ કૃષિ અને પશુપાલનનો આધુનિક અને વૈજ્ઞાનિક ધોરણે વિકાસ થાય અત્યાર સુધી શું ખેતીવાડીમાં ટ્રેડિશનલ પહેલાંની જેમ બાપ દાદાઓ જેમ ખેતી કરતા એમ જ ખેતી થતી પશુપાલન એમ જ થતું પણ હવે સમય બદલાયો છે હવે વૈજ્ઞાનિક પદ્ધતિઓ ઘણી બધી આવી ગઈ છે જે બધાને સ્વીકારીએ છીએ તો વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી થાય પશુપાલન થાય એવી વ્યવસ્થા ઊભી કરશે રાજ્ય ગાયો વાસરાડા અને દૂધાડા પ્રાણીઓ ભારવાહક ઢોર હોય એના એની ઓલાદોની જાળવણી માટે બળદ ગધેડા ગાયોની કતલ અટકાવવાના પ્રયાસો થવા જોઈએ જે ગાયોની કતલ અટકાવવાના પ્રયાસો થવા જોઈએ પણ નથી થતા આજે ગાયો કપાય છે ઘણી બધી જગ્યાએ એ ન થવું જોઈએ એ પ્રકારની વ્યવસ્થાઓ બધી કરવી જોઈએ એવું આ સિદ્ધાંત કે છે રાજ્યમાં સૌને ન્યાયની સમાન તક મળે બધાને સરખો ન્યાય મળવો જોઈએ પૈસાદાર હોય એના કેસ ફટાફટ ચાલે અને ગરીબના કેસ કોઈ હાથમાં ના લે આવું ના થવું જોઈએ આર્થિક કે અસમર્થતાઓના કારણે ઘણા લોકો આર્થિક રીતે બહુ પછાત હોય પૈસા આપી શકે એમ ન હોય ફી ભરી શકે એમ ન હોય વકીલોને તો પણ નાગરિકને ન્યાય મેળવવા નથી આપી શકતા કંઈ નથી કરી શકતા તો એના સરકારી વકીલ પણ એમને પૂરા પાડવા જોઈએ એને ના ના કહી શકો ભાઈ તમે વીસ રૂપિયા ખર્ચની કોને નિકળો આવે ના એવોને મફત કાનૂની સહાય મળી રહે એવા રાજ્ય પ્રબંધ કરે અને કાયદા કરશે અને ઘડેલા છે તો આ કયો સિદ્ધાંત થઈ ગયો આખો આર્થિક નીતિઓ સંદર્ભે સિદ્ધાંત થયો હવે એના પછીનો સિદ્ધાંત છે સામાજિક નીતિઓ સંબંધી સિદ્ધાંત આમાં પૈસાની વાત આવી કે તમે સ્ત્રી છો પુરુષ છો ગરીબ છો કોઈ પણ છો તમને સરખી રીતે પૈસા હોય ના હોય ન્યાય મળવા જોઈએ સરખું વેતન મળવું જોઈએ નાના બાળકો છે તો એને ફરજિયાત કામ કરવા જવું પડે છે કારણ કે ઘરની પરિસ્થિતિ ખરાબ છે તો એને મફતમાં શિક્ષણ મળવું જોઈએ એના આરોગ્ય સાથે ચેડા ન થવા જોઈએ પૈસા પૈસાકીય રીતે કોઈ પણ ભારતીય નાગરિકને પ્રોબ્લેમ ન થવા જોઈએ બરાબર હવે એના પછી છે સામાજિક નીતિઓ સંબંધિત સિદ્ધાંતો અનુસૂચિત જાતિઓ છે અને અનુસૂચિત જનજાતિઓ છે જે પછાત જાતિઓ કહેવાય છે વંચિત સમૂહો એવો ઘણો બધો સમાજનો વર્ગ છે કે જેને ઘણી બધી વસ્તુઓ દેશના દેશમાંથી મળી નથી આજ સુધી એવા સમાજના નબળા વર્ગોમાં શૈક્ષણિક અને આર્થિક હેતુના ઉત્કર્ષ માટે એ લોકોને શિક્ષણ મળી રહ્યું એ લોકો પણ આર્થિક રીતે પૈસા કેવી રીતે આગળ આવે એવા રાજ્ય વિશેષ પ્રયાસો કરશે કાળજીપૂર્વક કરશે એ સામાજિક નીતિનો એક મુદ્દો છે જેથી સામાજિક અન્યાય અને શોષણ સામે એમનું રક્ષણ થાય કે સામાજિક રીતે કોઈની સાથે અન્યાય ના કરી જાય કોઈનું શોષણ ના કરે કોઈની પાસેથી ખાલી લાભ ના લઈ લે એ બધા પ્રયાસ કરવા પડે ભારતમાં રહેતા તમામ નાગરિકોને માટે સમાન દીવાની કાયદો યુનિફોર્મ સિવિલ કોર્ટ જેને ઇંગ્લિશમાં કહેવાય સમાન દીવાની કાયદો એટલે કે કોર્ટમાં જાય કોઈ પણ ઘર સંબંધી સમાજ સંબંધી કોઈ પણ એને તકલીફ પડે ન્યાય મેળવવાના એને તકો મળવી જોઈએ બધી એને દીવાની કાયદા કહેવાય બધા કે એની જમીન કોઈ ના લઈ શકે એ એને પણ જેવી રીતે વારસદાર સહિત જમીન મળતી હોય બધા ટૂંકમાં સામાજિક લેવલે ક્રાઈમ સિવાયના ગુના હાવ એ એ કે કોઈને મારી નાખવા સિવાય એ બધા ગુના આખા અલગ ક્રાઇમમાં આવે આ બધા દીવાની કાયદાઓ છે યુનિફોર્મ સિવિલ કોડ એટલે એક જ સરખા જે જમ્મુ કાશ્મીરમાં કાયદા હોય એ જ આસામમાં હોય એ તમિલનાડુમાં હોય એ ગુજરાતમાં એ જ મધ્યપ્રદેશમાં એક જ સરખો દીવાની કાયદો ન્યાય વ્યવસ્થાનું સંચાલન કરીને સૌને ન્યાય મળી રહે એ રીતે રાજી પ્રયત્ન કરશે લગ્ન જો આ બધા દીવાની કાયદામાં જ આવે લગ્ન લગ્ન વિચ્છેદ એટલે કે ડિવોર્સ છૂટાછેડા જે ભાઈ ભરણ સગીરો દત્તક વિધાન દત્તક લે ને ઘણા સગીરો એટલે કે જેની ઉંમર અઢાર વર્ષથી નીચેની છે બધા દત્તક વિધાન વસિયત એટલે કે મારે મારી સંપત્તિઓ કોના નામે કરવી વગેરેમાં એક સરખો દીવાની કાયદો ગરીબ હોય તો એને જ આ બધું લાગુ પડે અમીર હોય એને જ આ બધું લાગુ પડે ગઈ ઘડીને સામાજિક ન્યાયની દિશામાં સરકાર પગલા ભરશે રાજ્યમાં સૌ નાગરિકોને કામ કરવાનો હક પ્રાપ્ત થાય બધાને કામ કરવાનો હક પ્રાપ્ત થાય વૃદ્ધાવસ્થા માંદગી કે અમંગલ પ્રસંગે વિના વાકે વેઠવી પડતી તંગીના અન્ય પ્રસંગે શિક્ષણ અને જાહેર સહાય પ્રાપ્ત થાય એ માટે સરકાર જોગવાયો હવે વૃદ્ધો થઈ ગયા એના કોઈ છોકરા નથી આવતા છોકરા એને કાઢી મૂકે છે તો સરકારે એવી વ્યવસ્થા કરવી જોઈએ કે વૃદ્ધો સચવાય પણ સરકાર વ્યવસ્થા ઘણી લગભગ નથી કરી શકતી તો વૃદ્ધાશ્રમોમાં વૃદ્ધો સચવાતા હોય છે એ લોકોને સો સો સલામ છે આપણે માંદગી કેવા પ્રસંગો હોય કોઈ મોટી એવી બીમારી કે માંદગી આવી ગઈ પૈસા હતા એ બધા ખર્ચાઈ ગયા છે તો સરકારે ઘણી બધી એવી યોજનાઓમાં કે આયુષ્યમાન કાર્ડ કાઢીને કરી છે કે તમે સિવિલ હોસ્પિટલમાં જાઓ તો એ હાવ નહીવત ખર્ચે તમારા ઓપરેશનથી લઈને બધું થઈ જતું હોય વિના વાકે વેઠવી પડતી તંગી નથી એની પાસે કાંઈ તો હવે શું કરે તો એ મજબૂરી એને આડે ના આવે સરકાર એને શિક્ષણ કે જાહેર સહાય આપે એવા પ્રયત્નો સરકાર કરવા જોઈએ જેથી કરીને સમાજની અંદર નાના નાનો માણસ છે ત્યારથી લઈને મોટા મોટો માણસ છે બધાને એક સરખું બધું મળી રહેવું જોઈએ ત્રીજું સિદ્ધાંત છે રાજકીય અને વિદેશ નીતિ વિષયક સિદ્ધાંત રાજ્ય ગ્રામ પંચાયતની સ્થાપના કરવામાં આવે ગ્રામ પંચાયત એટલે તમને ખબર ગામડાની અંદર હોય એ ગ્રામ પંચાયત કહેવાય એની સ્થાપના કરવા માટે રાજ્ય એટલે કે કેન્દ્ર સરકાર જરૂરી પગલાં ભરે તેઓ સ્વરાજ્યના એકમ તરીકે કાર્ય કરી શકે તે માટે તેમને જરૂર એને સ્વરાજ્ય એટલે કે આપણો પોતાનો જ દેશ છે આપણે પોતાએ ચલાવવાનો છે તો દેશને ચલાવવા માટે પોતાના ગામને ધ્યાનમાં રાખીને ઘણા બધા નિર્ણયો લેવા પડતા હોય છે તો દર વખતે કંઈ સરકારને થોડા પૂછવા આવે તો એના માટે ગ્રામ પંચાયતોને જરૂરી સત્તા અધિકારો અને સરકારે આર્થિક એટલે કે નાણાકીય સહાય પણ કરવી પડે રાજ્ય સેવાઓમાં ન્યાયતંત્રને આ ન્યાયતંત્ર છે નહાય નથી ન્યાયતંત્ર રાજ્ય સેવામાં ન્યાયતંત્ર કારોબારીથી અલગ ન્યાયતંત્ર એટલે શું કોર્ટ કોર્ટને ને એટલે સરકાર જે ચાલતી હોય ને એ કારોબારી સમિતિ કહેવાય આખી એનાથી ન્યાયતંત્ર અલગ હોવું જોઈએ સરકાર અને ન્યાયતંત્ર એકબીજા સાથે જોડાયેલા ના હોય જો એવું થાય તો સરકાર પોતાની જ કોર્ટ મનમાંની કરે અલગ અને સ્વતંત્ર કરવા પગલા ભરશે ન્યાયતંત્ર એટલે કે કોર્ટ સ્વતંત્ર હોય એને સરકાર કાંઈ લેવા દેવાનું હોય સરકારનો એક હુકમ કોર્ટમાં ના ચાલે કાયદો સરકારી હોય જે થતી હોય એમ જ થાય નહીતર તો સરકારનો પોતાનો જ વકીલ હોય જેમ કે ભાજપ સરકાર હોય તો એનો પોતાનો જ વકીલ ને પોતાનો જજ હોય કોંગ્રેસ સરકાર હોય પોતાનો વકીલ પોતાનો જજ હોય તો તો એના એના ફેવરમાં જ બધા નિર્ણયો આવે તો આવું હોય અલગ હોય તો ન્યાયાધીશોમાં જે હોય જજ જે હોય એ નિશ્ચય નિડર અને નિર્ભીક રીતે ન્યાય ચૂકવી શકે નિશ્ચિંત રીતે કઈ ચિંતા કર્યા વગર નિડર નિર્ભીક રીતે કોઈનાથી ડર્યા વગર ન્યાય ચૂકવી શકે આંતરરાષ્ટ્રીય શાંતિ સલામતી ઉન્નતિ માટે આંતરરાષ્ટ્રીય લેવલે પણ આપણે દેશ કેટલા બધા દેશો સાથે સંબંધ રાખવો પડે આપણે એક માણસ તરીકે સમાજમાં જીવીએ છીએ તો એ હાથ જણા હારા સંબંધ રાખવા પડે છે ગમે ના ગમે તો શું કામે આપણે શાંતિથી રહી શકીએ સલામત રહી શકીએ ઉન્નતિ આપણો વિકાસ થાય રાષ્ટ્રો વચ્ચે અલગ અલગ દેશો વચ્ચે ન્યાય અને માનપૂર્વકના સંબંધો જાળવવા માટે આંતરરાષ્ટ્રીય કાયદાઓ અને સંધિઓને લગતી ફરજો પ્રત્યે આદર વધારવા અને આંતરરાષ્ટ્રીય મતભેદો અને તકરારી પ્રશ્નો સંવાદ દ્વારા શાંતિમાં નિરાકરણ લાવવાનો પ્રયત્ન રાજ્ય સરકાર કરશે અને એ બાબતોને અગ્રીમ પ્રોત્સાહન આપશે આંતરરાષ્ટ્રીય લેવલે ઘણા બધા દેશો સાથે ખતરાક થઈ જતો હોય બધા જ ઝઘડાઓ થઈ જતા હોય તો ઘણી બધી આંતરરાષ્ટ્રીય કાયદાઓની સાથે આપણે માનભરેને સ્વીકારવા પડે આંતરરાષ્ટ્રીય લેવલે સંધિઓ થતી હોય એગ્રીમેન્ટ થતા હોય દસ્તાવેજો થતો હોય એકબીજા આ કરવું ના ના કરવું એના નિર્ણયો લેવાતા હોય ને એમાં સાઇન થતી હોય તો એને આપણે એ આપણી ફરજ ગણીને આપણે એના આધાર આપવો જોઈએ બરાબર છે અને જે આંતરરાષ્ટ્રીય મતભેદ હોય કે તકરાર હોય એને એનું બેસીને સામે સામે બેસીને એનું સમાધાન કરીએ દર વખતે કંઈ મિસાઇલ ઉપાડી ન બે જવાય પાકિસ્તાન આ મિસાઇલ ફોંકી દીધી તો એની પાસે ચાર બંબ એ આપણે ચાર શહેરો ઉપર ફૂંકી દીધું જેટલું શાંતિથી નિરાકરણ આવે એ રીતે શાંતિ કારણ કે આખા દેશની હિતની વાત છે તો એવા રાજ્યોએ પ્રયાસ કરવા જોઈએ અને એવી બાબતોને અગ્રિમતા એટલે કે પ્રાથમિકતા આપવી જોઈએ ત્રણ સિદ્ધાંતો પૂરા થયા હવે ચોથો શૈક્ષણિક અને સાંસ્કૃતિક નીતિઓ સંબંધી સિદ્ધાંત ચૌદ વર્ષની ઉંમર સુધીના બધા જ બાળકોને બંધારણનું જ્યારથી આરંભ થયો એના દસ વર્ષની અંદર એવું કહેવામાં આવ્યું હતું બધાને દસ વર્ષની અંદર આવતા મફત અને ફરજ શિક્ષણ મળવું જોઈએ અને એના માટે રાજ્ય પ્રયાસ કરશે હવે બે હજાર નવથી આ મૂળભૂત હક બની ગયો પેલા ખાલી એમ કીધું હતું કે રાજ્યએ મફત અને ફરજિયાત શિક્ષણ ક્ષેત્રે પ્રયાસ કરવાનો છે બે હજાર નવથી સરકારે કાયદો બનાવી દીધો કે મફત શિક્ષણ આઠમા ધોરણ સુધી બધાને મફત શિક્ષણ શું કામ એમ પ્રાથમિક શિક્ષણ ફરજિયાત કરી દીધું એટલે પણ ક્યાં સરકારી સારવારમાં પહેલું એ થઈ ગયું શૈક્ષણિક રાષ્ટ્રીય મહત્વ તરીકે જાહેર કરાયેલા દરેક કલાત્મક ઐતિહાસિક મહત્વ ધરાવતા સ્મારકો જેટલા પણ સ્મારક હોય ઐતિહાસિક સ્મારકો જેમ કે ઘણા બધા એવા સાઉથ ઇન્ડિયામાં જ તો મંદિરો છે અદ્ભુત મંદિરો છે તાજમહેલ છે કુતુબમિનાર છે અડાલતની વાવ આ બધા સ્મારકો કહેવાય કલાત્મક ઐતિહાસિક એવા સ્થળો હોય પાટણની વાવને ને બધા આપણે ઇંગ્લિશમાં આવે છે ને એવી ઈમારતો હોય પદાર્થોનું યથાપ્રસંગ લૂંટફાટ બગાડ વિકૃતિ સ્થળાંતર નિકાલ કે નાશ થતો અટકાવવાનો અને રક્ષણ કરવાની રાજ્ય સરકારની ફરજ રહેશે આ બધી વસ્તુ ઇમારતો કલાકૃતિઓ સ્થળો સ્મારકો સમય જતાં એ બગડી ના જાય એ કોઈ લૂંટી ના જાય એને કોઈ ખરાબ ના કરી દે એનું આપણે ધ્યાન રાખવાનું છે કારણ કે વારસો છે આપણો આમ રાષ્ટ્રના સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાનું યોગ્ય રીતે જતન થાય એ જોવાનો આપણો ઉદ્દેશ છે અને છેલ્લો સિદ્ધાંત આરોગ્ય વિષયક નીતિઓ સંબંધિત સિદ્ધાંત લોકોનું આરોગ્ય અને પોષણનું સ્તર સુધરે માટે રાજ્ય સરકાર પ્રયાસ કરે બધા તંદુરસ્ત રહેવા જોઈએ એના માટેના સરકારના પ્રયાસો હોવા જોઈએ આરોગ્ય વધારવા માટેના પ્રાથમિક ફરજોમાં આરોગ્ય માટે હાનિકારક એવા કેફી પદાર્થો સૌથી જ દારૂ બીડી તમાકુ એવા પીણા હોય નશાયુક્ત માદક છે ડ્રગ્સ થી લઈને બીડી તમાકુ ગુટખા વિમલ ને કમલા છે પૂછડાન પૂછડાન પૂછડા વગેરે પર રાજ્ય પ્રતિબંધ મૂકવાનો પ્રયાસ કરશે પ્રયાસ કરશે જો હજી કર્યો નથી આગળ આવ્યું હતું ને કે આ બધા માર્ગદર્શક સિદ્ધાંતો માનવા એવું જરૂરી નથી સરકાર માટે એટલે આ પ્રોબ્લમ થાય છે આના ઉપર ક્યાંય પ્રતિબંધ નથી નામનો પ્રતિબંધ છે ખાલી બાકી બધી હેરાફેરી થાય છે હમણાં કેટલા કંઈક કિલોનું બધું હેરોઈન ને બધું ડ્રગ્સ ને બધું પકડાય ઔષધિઓના હેતુઓ સિવાય માદક પીણા એટલે દારૂ છે એ અમુક પ્રકારની ઔષધિઓમાં આવતો હોય તો એ હેતુ સિવાય મેવા માદક પીણા ડ્રગ્સ અને નશાયુક્ત પદાર્થોના ઉપયોગ ઉપર પ્રતિબંધ મૂકશે છે જ આમ તો પ્રતિબંધ પણ એટલું છૂટથી બધું વપરાય છે પાછું સખત પ્રતિબંધ હોવો જોઈએ અને જે આવું કોઈ વાપરાય નહીં એવી સખત સજાનું જો આયોજન થાય તો પતી ગયું તો પછી કોઈ ના ગયું પણ એવી સજાના કોઈ કંઈ છે જ નહીં કંઈ આ જો ને બોલિવૂડમાંથી હમણાં કેટલા એના ઘરે થવું આવું બધું પકડ્યું ક્યાં એની સજા થઈ કંઈ તમરો ભાઈ કંઈ સજા થતી નથી દેશના પર્યાવરણનું રક્ષણ થાય અને એમાં જરૂરી સુધારો થાય એ માટે રાજ્ય પ્રયાસ કરે આખા દેશનું પર્યાવરણ સુધરે પ્રદૂષણ અટકે પછી પાણીનું હોય હવાનું હોય અવાજનું હોય અને બધાને તંદુરસ્ત પર્યાવરણ મળે તો તંદુરસ્તી મળે એવા પ્રયાસો એટલે દેશના જંગલો વન વનસૃષ્ટિને રક્ષણ માટે ખાસ પ્રબંધ રાજ્ય કરે કેવી રીતે જંગલોને આપણે વધારે વધારે વધારી શકાય કપાઈ નહીં એનો નાશ ન થાય એ જોવાની વાત છે કામદારો કામના સ્થળે આરોગ્યપ્રદ વાતાવરણ પ્રાપ્ત થાય એ તો ઉપર આપણે ભણી જાય કામદારો જ્યાં કામ કરે છે ત્યાં એનું વાતાવરણ આરોગ્યપ્રદ હોવું જોઈએ એને તંદુરસ્તી જોખમમાં ના મુકાવવી જોઈએ અને પળોમાં સામાજિક અને સાંસ્કૃતિક વિકાસની પૂરી તકો મળે માનસિક તંદુરસ્તી બક્ષવા માટે મનોરંજનની સુવિધાઓ મળે એ ઘણા બધા મનોરંજન પાર્ક હોય છે બાગ બગીચા હોય છે સિનેમા હોય છે કે ભાઈ નવરાશના સમયે એ બધું જોઈને થોડા રિલેક્સ થવા જોઈએ એવા પ્રયત્નો રાજ્યો કરવા જણાવેલ છે આ પાંચ સિદ્ધાંતો સાથે માર્ગદર્શક સિદ્ધાંતો એ પૂરા થઈ ગયા અને એ સાથે ચેપ્ટર પૂરું થઈ ગયું હવે આ ખાલી અમુક પોઈન્ટ છે જે આપણે ભણીએ ના ભણીએ ચાલે પણ આપણે એકવાર સમજી લઈએ એટલે રિવાઈઝ થઈ જાય બધું આમ રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો હેતુ એવી સમાજ વ્યવસ્થા અને રાજ્ય વ્યવસ્થા ઊભી કરવાનું છે જેમાં શક્ય હોય એટલું સત્તાનું વિકેન્દ્રીકરણ થાય સત્તાનું વિકેન્દ્રીકરણ એટલે કે આખા દેશની સત્તા પાવર પૈસો સંપત્તિ કોઈ એક જણના કે એક સમૂહના કે એક ગ્રુપના હાથમાંનો આવે એ બધાના ભાગે આવે એવો હેતુ છે ધાર્મિક એ જ્ઞાતિ આધારિત ભેદભાવ રહિત સમાજની રચના એવી થવી જોઈએ કે જેમાં ધાર્મિક ભેદભાવનો હોય જ્ઞાતિવાદ ના હોવો જોઈએ જાતિવાદ ના હોવો જોઈએ શોષણ મુક્ત અને કલ્યાણલક્ષી સમાજ વ્યવસ્થા થવી જોઈએ જેમાં કોઈ કોઈનું શોષણ ના કરે કોઈ કોઈનો ફાયદો ના ઉઠાવવો જોઈએ કોઈ કોઈને ચીટ ના કરવું જોઈએ એ બી સમાજ રચના થવી જોઈએ અર્થાત સામાજિક લોકશાહી અને આર્થિક લોકશાહીની સ્થાપનાનો હેતુ છે સામાજિક લોકશાહી આર્થિક લોકશાહી સમાજ બધો એક સરખો હોય આર્થિક રીતે એટલે કે નાણાકીય રીતે બધાને એક સરખો ફાયદો થતો હોય એવી સમાજ રચના સ્થાપવાનો હેતુ છે સામાજિક સલામતી દ્વારા સમાજનો જે નબળો વર્ગ છે બિચારો એ કેવી રીતે ઉપર આવે એના માટે કલ્યાણકારી યોજનાઓ બનાવાય અને જે નબળો વર્ગ છે પછાત વર્ગ છે એ સરખી રીતે આગળ આવે અને એનું ભલું થાય લોકશાહી કેવળ રાજકીય ક્ષેત્ર પૂરતી સીમિત ન રહે પોલિટિકલી ખાલી જે મોટા મોટા રાજકારણીઓ છે ત્યાં સુધી એના પૂરતી લોકશાહી ન હોવી જોઈએ સામાજિક અને આર્થિક ક્ષેત્રે નાણાકીય ક્ષેત્ર રીતે એ પણ લોકશાહી થવું જોઈએ સમાજમાં પણ બધાનો ફાયદો થાય નાણાકીય રીતે બધાનો ફાયદો થાય અને શોષણ અને અન્યાય મુક્ત સમાજ હોવો જોઈએ એકની એક વસ્તુ પાછી એવી ન્યાય સમાજ વ્યવસ્થાનું સ્વપ્ન સાકાર કરવાની જવાબદારી રાજ્ય સરકારને શિરે મૂકવામાં આવી છે હવે જોઈએ કેટલું લઈએ છે મૂળભૂત હક્કો રાજ્યની સત્તાને મર્યાદિત કરે છે રાજ્યની સત્તા અમર્યાદિત નથી સરકાર ધારે ના કરી શકે કારણ કે આપણા મૂળભૂત હક્કો છે જે આપણે આગળ ભણી ગયા એ બધા હક આપણને મળવા જોઈએ સરકારે ચખ મારીને આપવા પડે આપણને એ બધા હક એટલે એની સત્તા મર્યાદિત થઈ જાય જ્યારે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો રાજ્યની સત્તાને વિસ્તારે છે મૂળભૂત હક છે એ રાજ્યની સત્તાને મર્યાદિત કરે કંટ્રોલ કરે અને માર્ગદર્શક સિદ્ધાંતો જે છે એ રાજ્યની સત્તાને વિસ્તારે છે એ તમે આટલું બધું કરી શકો છો મૂળભૂત હકો રાજકીય લોકશાહી સ્થાપે છે રાજકીય લોકશાહી સ્થાપે છે કોણ મૂળભૂત હક જ્યારે સિદ્ધાંતો જે છે એ લોકશાહી સ્થાપવાનું ધ્યેય ધરાવે છે તેમની વચ્ચે કોઈ વિરોધ નથી કોની વચ્ચે મૂળભૂત હક અને સિદ્ધાંતો એની વચ્ચે કોઈ વિરોધ નથી એકબીજાના પૂરક છે હસબન્ડ વાઈફ છે એકબીજાના દુશ્મન નથી એકબીજાના પૂરક છે અહીંયા એવું જ કામ છે બરાબર સો આ સાથે આપણે ચેપ્ટર નંબર નવ પૂરું કરી દીધું મૂળભૂત હક્કો મૂળભૂત ફરજો રાજીના માર્ગદર્શક સિદ્ધાંતો એકદમ સરળતાથી આપણે સમજી લીધા હવે પછીના ચેપ્ટરની અંદર પાછા મળશું ત્યાં સુધી બસ જય હિન્દ જય ભારત વંદે માત્ર આ ચેનલમાં આટલી બધી લાઈક કરો નીચે કોમેન્ટ કરજો બધા સાથે શેર ફી કરજો બેલમાં ટીંડીન વગાડી દેજો